નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ આ બે સંસ્થાઓને એક સુંદર વિચાર આવ્યો. આપણે એમ કહીએ છીએ કે ભારત એ અસ્મિતાઓનો ખજાનો છે. આપણે એવું પણ ગૌરવપૂર્વક કહીએ છીએ કે ગુજરાતમાં તો આવી અસ્મિતાઓ અનેક છે, આપણે એને ઓળખી શક્યા નથી. પણ આમ કહીને અટકી જઈએ એમને બદલે આવી અસ્મિતાઓના જીવનની આખી યાત્રા આપણે જાણીએ તો કેવું? કદાચ એવું બને કે આજની પેઢી અને આવતીકાલની પેઢી માટે એ બહુ મોટું મોટિવેશનનું એક ક્ષેત્ર ખોલી આપ્યું ગણાય. અને આ વિચારમાંથી અમે અસ્મિતા વિશેષ સંવાદ એવો એક પ્રકલ્પ બનાવ્યો. ગુજરાતમાંથી શોધી શોધીને શિક્ષણ, સાહિત્ય, સેવા, સંસ્કૃતિ એવા દરેક ક્ષેત્રની અંદર આવી જે વ્યક્તિ વિશેષ છે એમને આ સ્ટુડિયોમાં આમંત્રણ આપી એમની સાથે સંવાદ કરવાનો અમારો આ વિચાર છે. આપણને એ ખ્યાલ છે કે આ શ્રેણીમાં અનેક વ્યક્તિ વિશેષ આપણી વચ્ચે આવી રહ્યા છે. મારા માટે બહુ આનંદનો વિષય છે કે આજે શિક્ષણ અને સેવા સાથે પોતાનું જીવન સમર્પિત કરનાર સુજાતા શાહ ખડકી ધરમપુરથી આપણી વચ્ચે આવ્યા છે. હું આપણા સૌ વતી સુજાતાનું હાર્દિક સ્વાગત કરું છું અને અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેવા બદલ હું બહુ અહોભાવ વ્યક્ત કરું છું. મેં જેમ કહ્યું એમ પ્રમાણે આપણો દીર્ઘ સંવાદ છે એટલે નિરાંત જીવની ગોષ્ઠી છે. આપણે યુવાનોને એમ નથી કહેવું કે સુજાતા ઉપર છે, પણ સુજાતાએ સેવાના ક્ષેત્રમાં આટલું બધું જે પ્રદાન કર્યું તો એમને પણ ઘણા સંઘર્ષો સહન કરવા પડ્યા છે, એમણે પણ ઘણી મહેનત કરી છે, કેટલીક જગ્યાએ સમાધાનો કરવા પડ્યા છે. તો આ આખી યાત્રાને આપણે કચકડે મઢવાના છીએ અને પછી એ યુવાનો સુધી મૂકી આપવાના છીએ. મારી આપને વિનંતી છે કે આપણે આપની યાત્રાની શરૂઆત બાળપણથી કરીએ. ચોક્કસ. હાજી. મારું બાળપણ વેડછી એટલે જુગતરામ દવે, જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ એમનું ઘણું યોગદાન રહ્યું, એમણે જેને પોતાની કર્મભૂમિ માની વેડછી, તો મારા મા બાપ વેડછીમાં એમની સંસ્થામાં કામ કરતા હતા. એટલા એટલે હું લગભગ 2 વર્ષની હતી ત્યારથી અમે વેડછીમાં છીએ. અને એના પહેલાં પણ જેને વ્યાપક રીતે વેડછી જ નામ મળ્યું છે એવું વેડછીની આસપાસ જે આખું એમનું કાર્યક્ષેત્ર હતું એમાં મારા મમ્મી પપ્પા કામ કરતા હતા. એટલે હું વેડછીમાં જન્મી અને વેડછીમાં ઉછરી એવું કહી શકું અને એને પણ હું મારા માટે બહુ સૌભાગ્યની વાત માનું છું. બચપણમાં વેડછીની જ બાલ મંદિરથી લઈને ત્યાં જે ગ્રામશાળા છે જેની સ્થાપના નારાયણભાઈ દેસાઈ અને મોહનભાઈ પરીખ જેમણે કરી હતી, 1-7 ધોરણનું અભ્યાસ મેં એ વેડછીની ગ્રામશાળામાં કર્યો અને 8-10 સુધી હું વેડછીની જે નઈ તાલીમની શાળા છે એમાં ભણી. અને એમાં ત્યારે તો એવું કહેવાતું ગાંધીજીએ જે પોતાના રચનાત્મક કામોમાં જે 8-9 કામો આપ્યા એમાં એક નઈ તાલીમનું હતું, તો નઈ તાલીમનું બહુ સારી રીતે જ્યાં અમલીકરણ થઈ શક્યું એમાંનું એક વેડછીની શાળા. અને એ શાળામાં મને ભણવાનો અને ઉછેરવાની તક મળી. એની આજે એમ કહી શકું કે આ સ્મરણોની યાત્રા છે એટલે હું સમજી શકું છું કે સ્મરણની પેટી ખોલવી અઘરી છે. એટલે અમે જે કંઈ છીએ તે વેડછીને લીધે એવું અમે કહી શકીએ. અને એના જે સ્મરણો છે અને અમને જે મળ્યું છે એ કદાચ એટલા ભાગ્યશાળી અમે. આજે પણ અમારા તે વખતના જે શિક્ષકો છે એમની સાથે અમારે ઘરના અને એટલે અમને દીકરીની જેમ એ બધા કુટુંબના સંબંધો છે અને એવું કૌટુંબિક વાતાવરણ તો હતું જ, આજે પણ છે,
પણ એની સાથે સાથે હું એવું કહી શકું કે જે વિષયની વાત હતી અથવા તો એમાં ક્યાંય એ શાળામાં અમે ઊણા ઉતરતા હતા એવું નહોતું. વિષય શિક્ષણની સાથે જે જીવન માટે ઉપયોગી મૂલ્યો હોય એ બધા માટે પણ સતત અમારી શાળામાં પ્રવૃત્તિઓ થાય, શિબિરો થાય, પ્રવાસો થાય, અને એ બધાથી જે જીવન ઘડતર થયું આગળ ઉપર અભ્યાસ અર્થે બીજી ટ્રેડિશનલ શાળાઓમાં અમે ભણ્યા, શહેરોમાં પણ રહેવાનું થયું, પણ જે પાયો હતો એમાં જે મળ્યું હતું એ જ આખરે તો બરાબર છે. ઉગી નીકળ્યું એવું મને કહેવાનું મન થાય. આપના માતા શ્રી અને પિતાશ્રી ત્યાં હતા એટલે એ શિક્ષક હતા કે જુગતરામ કાકા સાથે બીજા કોઈ કાર્યમાં હતા? ના, એટલે મારા પિતાજી છે એ આમ શરૂઆતમાં ત્યાંની ઓફિસ અને વહીવટનું કામ સંભાળતા હતા, પણ પછી એ કામની સાથે સાથે જેમણે અહીંયા અમદાવાદમાં જ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી વિચાર સાથે એમએ કર્યું, અને પછી એ ગાંધી વિચારના ત્યાં એ દરમિયાન શરૂઆતમાં જુદા કોર્સો હતા, પણ જ્યારે પિતાજીનું એમએ પૂરું થયું ત્યારે ત્યાં જેને આપણે બીઆરએસ કહીએ છીએ, બેચલર ઓફ રૂરલ સ્ટડી, એ ત્યાં શરૂ થયું ગાંધી વિદ્યાપીઠમાં, અને બીઆરએસ કોલેજમાં એ ગાંધી વિચારના અધ્યાપક બન્યા પછી. હા, અચ્છા. અને મારો જ્યારે જન્મ થયો ત્યારે વેડછીની બાજુમાં જ એક રૂપણ નામની સંસ્થા છે, તો મારા મમ્મી ત્યાં 8, 9, 10માં બહેનોની જે ઉત્તર બુનિયાદી વિદ્યાલય હતું એમાં આચાર્ય હતી. હું જન્મ્યું સૌથી મોટી છું અમારા 3 ભાઈ બહેનમાં, તો હું જન્મી, પછી મારા 2 ભાઈઓ છે, તો 2 વર્ષના અંતરે અમે 3 ભાઈ બહેન થયા. એટલે જ્યારે વેડછી રહેવા આવ્યા ત્યારે અમે 3 નાના હતા, એટલે સ્વેચ્છાએ મારા મમ્મીએ પછી થોડા વર્ષો કામ ન કર્યું, એ આચાર્યની ભૂમિકા ભજવતા હતા, પણ છતાં પણ એને અમારા બધાના ઉછેર માટે થઈને. અચ્છા અચ્છા. પણ એ હું આપને કહું કે અત્યારે તો આવું ભાગ્યે જ જોવા મળે, કારણ કે આપણને ખ્યાલ છે કે ડે કેર સેન્ટર્સ ચાલે છે, બેબી સિટિંગ ચાલે છે, એટલે એ એ કાળમાં એ સમયમાં એવું નહોતું, પણ નહોતું છતાં પણ સંતાનોના ઉછેર માટે થઈને એમણે વેડછી રહેવાનું. હા, વેડછી રહેવાનું, અને વેડછીમાં રહ્યા, અને એ સમયે વેડછીમાં પણ એમને કામની ઓફર હતી જ, કારણ કે વેડછીમાં તો અમારે બાલ મંદિર થી લઈને બીએડ કોલેજ સુધીની શિક્ષણ સંસ્થાઓ હતી, એટલે એને એના લેવલના કોઈ પણ કામ એ કરી શકી હોત, અને એને કર્યું હતું, અને એમાં એની આવડત પણ હતી, પણ અમારા 3 જણ માટે એને એ છોડ્યું. વેરી ગુડ. એટલે જુગતરામ કાકા વખતે આપે આપે જોયા હતા જુગતરામ કાકા? હા, એકદમ. અમે બહુ નાના હતા એટલે મારા, એટલે થોડું હું આગળ જવું પડે કદાચ મારે તમારી પરમિશન હોય તો, મારા મમ્મી એવા ફેમિલીમાં આવતી હતી કે મારા મમ્મી એ લોકો યુપીના છે અને ભૈયા યુપીના, એટલે મારા મમ્મીના પપ્પા અને એ બધા રેલવેમાં કામ કરતા અને આવ્યા ગુજરાતમાં, અને પછી ત્યાં મળી, તમને ખબર હશે, હા, તો મળીની પાસે સ્થાયી થયા અને પછી રિટાયરમેન્ટ પછી ત્યાં જ રહ્યા. પણ યુપીમાં એવું કહેવાય કે વિચારસરણી થોડી શું કહેવાય રૂઢિચુસ્ત, એ બહેનો માટે તો બહુ જ, એટલે છોકરીઓને ભણાવીએ તો એ લોકો માટે એટલે અશક્ય વસ્તુ, એટલે મળીની બાજુમાં એક ફળિયામાં એ લોકો રહેતા હતા, તો ગામની નિશામાં જેટલું ભણ્યા હશે એટલું, પછી તો મમ્મીને કોઈ ભણવાનો ચાન્સ નહોતો. પણ બાજુમાં જ અન્નપૂર્ણાબેન મહેતા એમની સંસ્થા વાસ્તેલધામ મળી, તો ત્યારે તો એવું હતું કે સંસ્થાઓ પોતાની આસપાસના વિસ્તારના ગામે ગામ જઈને લોકોને મળતા, એમાં એ ગામમાં જઈને જોયું કે આ એક છોકરી છે ને 7મા ધોરણ સુધી ભણીને કે 5મા ધોરણ સુધી ભણીને ઘરે જ છે, એટલે એ મારા જે નાના હશે, મેં નથી જોયા મારા નાનાને, તો એમની પાસેથી મારી માને લઈ ગયા અને માં વાસ્તેલધામમાં 10મા ધોરણ સુધી ભણ્યા, પછી પણ આગળ ભણવાનો તો કોઈ ચાન્સ નહીં, આર્થિક પરિસ્થિતિ પણ એવી બિલકુલ નહીં કે ભણી શકે, અને પછી એટલે જુગતરામ દાદાના વાસેરાધામમાં કાયમ વેડછી ને વાસેરાધામ જુગતરામ દાદાની સંસ્થાઓ, એટલે ત્યારથી જુગતરામ દાદાએ એમને લગભગ એટલે દીકરી જ માન્યા, અને પછી લોકભારતી મોકલ્યા
મનુદાદા પાસે ને મૂળશંકરભાઈ પાસે કે મારી દીકરીને મોકલું છું. હાથમાં એ લોકોની વાત સાંભળે તો એક પણ રૂપિયો ના હોય, બસ મોકલી દીધા. અને મારા મમ્મીના ઘરેથી તો ભણવાની જ ના હતી, એટલે એ લોકો તો કોઈ જાતની મદદ કરે એવી કોઈ શક્યતા જ નહોતી. એટલે ત્યારથી સંબંધ એટલે જ, એટલે જુગાદરમ દાદા ના હોત તો મારા મમ્મી આટલું ભણી ના શક્યા હોત. એમણે લોકભારતીમાં મમ્મી સ્નાતક થયા અને પછી રાજપીપળામાં DBED કોલેજ હતી કે છે અત્યારે છે કે નહીં મને ખબર નથી, પણ હા તો એમાં એમણે BED કર્યું અને પછી આ બધી સંસ્થાઓમાં કામ કરવા માટે જોડાયા. ઓહ, એટલે 5 ધોરણે છૂટ્યું તો જે BED સુધી પહોંચી ગયા. હા, અને એટલે જુગતરામ દાદા તો અમારા માટે એકદમ એટલે દાદા જેવા જ. અમે નાનપણમાં તો એ સમજ નહોતી કે જુગતરામ દાદા શું છે, પણ ત્યાં હોય એમની પાસે રમવા પણ જઈએ, વાર્તા પણ સાંભળીએ, અમે હક પણ કર્યો છે એમની પાસે. અને જ્યારે 1 થી 10 ધોરણ ભણી તો ત્યાં સુધી પણ દાદા હતા અને અમને સેજ મોટા થયા 6ઠા 7માં 8માં માટે એટલી ખબર કે દાદા આપણને બહુ સાચવે ને હંમેશા આપણો જ, ત્યારે તો એટલી જ સમજ આપણો જ પક્ષ લેવું અમે માનતા. એટલે ભૂલે ચૂકે અમારા શિક્ષકો એવા નહોતા, પણ ક્યારેક અમે પણ એટલું બધું તોફાન કરતા એટલે ક્યારેક કોઈને ટપલી બી કોઈથી મરાઈ જાય કે ઊંચા સુધા બોલી જવાય તો અમને એટલી ખબર કે સીધું દાદા પાસે પહોંચી જવાનું અને અમે ફરિયાદો કરી શકતા. અને કોઈ વાર પછી પસ્તાવણું થયું છે. એક વખત દાદાને એવું લાગ્યું મારા કેસમાં નહીં પણ બીજા એક અમારા સાથીદારના કેસમાં કે આ જરા આપણા શિક્ષકથી ખોટું થયું છે અને મરાઈ ગયું છે. દાદાએ કીધું કે આજે હું ઉપવાસ કરીશ. હા, પણ તે ઉંમરે અમે એટલા બધા પછી એટલા બધા એ ઢીલા થઈ ગયા, અમે એવું નહોતું વિચાર્યું એટલે એ હતું. અને પછી હું 11મા ધોરણથી ભણવા માટે બહાર ગઈ અને જ્યારે હું 1st યર BSCમાં વડોદરામાં ભણતી હતી ત્યારે દાદા ગયા. એટલે અમે એમને પૂરેપૂરા એમનો લાભ કે શું કહેવાય એમની છત્રછાયામાં અમે મોટા થયા છે. હા, વેરચીનો વડલો જે કહેવાય, હા, એવા જુ કાકા, કારણ કે બહુ પોપ્યુલર છે આજે પણ એ આખા વિસ્તારમાં કે ગુજરાતમાં કે શિક્ષણ જગતમાં. જુ કાકાના કેળવણીના પ્રયોગો પણ આજે હજી લોકો વાગોળે છે, એટલે ખરેખર લકી કહેવાય. કે બીજી એક વાત જે મેં તો સાંભળી હોય પણ હું જન્મી અને મારી માને જેમણે તો દીકરી માની હતી એટલે હું જન્મી પછી થોડા દિવસ પછી ગયા હશે મળવા માને પોતાની દીકરીને. એટલે ત્યાં સુધીમાં મારા મા બાપે તો મારું જે ગમ્યું એ નામ પાડ્યું હોય, પણ દાદાએ કીધું કે ના તારી દીકરીનું નામ તો મારે જ પાડવાનું હોય. અને હું એને મને બૌદ્ધ વાર્તાઓમાં આવતું સુજાતા પાત્ર બહુ ગમે છે એટલે હું તારી દીકરીનું નામ સુજાતા રાખું છું. અને એ રીતે એટલે એટલો એટલો હકથી અને એટલી આત્મીયતાથી આપ સાથે રહ્યા. મને વચ્ચે એક નાનકડો પ્રશ્ન છે સુજાતા, કે જે પ્રાથમિક શાળા અને 10મા ધોરણ સુધીનું ત્યાં જ મેટ્રિક સુધીનું થયું એડચીમાં, તો કઈ રીતે એ શિક્ષણ પદ્ધતિ અત્યારના, કારણ કે અત્યારના હવે શિક્ષણનું સંચાલન આપ કરી રહ્યા છો, તો કઈ રીતે એ અલગ પડતું, એવા કોઈ યાદગાર પદ્ધતિઓ આપને મળી હોય એવું યાદ છે? હા ચોક્કસ. આખું અને હું ઘણી વાર અત્યારે ખડકી રહું છું અને ખડકીમાં પણ 190 બાળકો છે હવે તો, અને ત્યાં પણ રેસિડેન્શિયલ શાળા છે. તો હું મારા મનથી અને ઘણી વાર વાતોમાં કહું છું કે વેડછીમાં અમે જે મેળવ્યું છે એમાંનું 10% જો હું આજે આમાં અહીં ખડકીમાં અમલ કરી શકું તો મને એવું લાગે કે હા મને સંતોષ થાય વેડછીનું. એટલે એ તો કેટલાક ઋણ એવા હોય ભદ્રભાઈ કે જે કોઈ દિવસ ફેરવી ના શકાય, એને આપણે માથે લઈને જીવીએ તો જ એમાં આપણી સાર્થકતા લાગે એવું છે. પણ તો એમ થશે કે થોડું આપણને આનંદ મળશે. તો પહેલી વાત તો અમારી નિશાળમાં અમારે જેને ક્લાસરૂમ ટીચિંગ કહેવાય એ બહુ ઓછા અવર્સ, અને હા અને એ પણ એવું નહીં કે દિવાલોની વચ્ચે જ. અમે 10મા ધોરણ સુધી દક્ષિણ ગુજરાત એટલે વરસાદ વધારે પડે, પણ જ્યારે ખુલ્લું હોય ત્યારે ઝાડ નીચે બેસીને જ ભણવાનું. પરીક્ષાઓ પણ અમને એવી નહોતી ખબર કે પરીક્ષાઓમાં પણ ચોરી થાય, એટલે અમને કોઈ દિવસ એવું કહેવામાં નથી આવ્યું કે
એકબીજાને જોઈને તમે કશું નહીં કરો, પણ અમને એ ખબર જ નહોતી કેવું કરી શકાય. એટલે પરીક્ષા હોય તો એક ઝાડના ઓટલી, દરેક ઝાડની ફરતે ત્યાં ઓટલી બનાવી હોય બહુ સરસ લીપણની, એ અમે જ બધાએ બનાવી હોય, અને તેના પર ઉત્તર વહીઓ ને સપ્લિમેન્ટરી બધું પડ્યું હોય, અમે અમે લખતા હોઈએ અમને જે જગ્યા પસંદ પડી હોય ત્યાં, અને જરૂર પડે તો ત્યાં લઈ આવવાનું. કંઈ ડિફિકલ્ટી લાગે તો શિક્ષક એક ઓટલી પર બેઠા હોય ને પૂછવાનું. એટલે આટલી મુક્ત રીતે મેં ભણ્યા છે. સાથે સાથે એમાં ઉદ્યોગ ને બહુ સ્થાન હોય, એટલે ફોર્મલી કોઈ સુપરવાઇઝર હોય ને એવું કશું જ નહીં, એવો રૂમ જ ના હોય કે એવું. નતર એવું હોય ને આટલા વિદ્યાર્થીઓ એક રૂમ માં, આટલા જણ, એક સાતમા ધોરણ એક છઠ્ઠા ધોરણ હોય, અલ્ટરનેટ બેસાડે, એવું કઈ. અમારે તો બહુ મોટા મોટા મેદાન, અમારા નામે કેવા બધા ચોક કહેતા, એમ એક રામાયણ ચોક હોય, એક મહાભારત ચોક હોય, તો અમારે એટલું પૂછી લેવાનું કે અમારે કયા ચોક માં બેસવાનું છે, એટલે ત્યાં અમારે બેસવાનું હોય. એવી રીતે મેં પરીક્ષાઓ આપી છે. અમને કોઈ દિવસ પરીક્ષાનો ભાર નથી લાગ્યો. હું ખાસી મોટી થઈ ગઈ પછી એક દિવસ મેં મારા, ત્યારે મેં કોઈકની પાસે, મારા કોઈક સહાધ્યાયની પાસે, મેં જેને નવનીત કહેવાય ને ગાઈડ, એ જોઈ છે. એટલે ઘરે જઈને મમ્મીને કીધું હતું કે બા આજે તો મેં એક એવી ચોપડી જોઈ કે જેમાં પ્રશ્નો તો હોય જ, મેં પ્રશ્નોના જવાબ પણ લખેલા હોય. એટલે એવું અમે, એવું અમે જોયું જ નહોતું. આમ એવી ચોપડી જેમાં પ્રશ્ન છે, જવાબ છે, એવું મેં ઘરે જઈને, જે મેં નવું જોયું એ ઘરે જઈને સાંજે કીધું હતું. અને ટ્યુશન ગાઈડ, અને પછી તો હું 11-12 ભણી કોલેજમાં, વલ્લભ વિદ્યાનગર ભણી, પણ થોડુંક પપ્પાને એ લોકોના અમુક સિદ્ધાંતો પણ હોય, એટલે ઇવન મારે જયારે 10મા ધોરણ પછી મારે સાયન્સ ભણવું હતું, વિજ્ઞાન ભણવું હતું, એટલે ત્યાંની 11-12માં સાયન્સ હોય એવી શાળા વેડછીમાં નથી, અમારા નઈ તાલીમની શાળામાં સાયન્સ વિષય નથી આપતા, એટલે 12 ભણવું પડે. તો બધા અમારા વિસ્તારના એ તરફ વલ્લભ વિદ્યાનગર બહુ ભણવા જતા, એટલે મેં કઈ જોયું નહોતું, પણ મને એવી ઈચ્છા હતી કે મારે ત્યાં ભણવા જવું છે. તો પપ્પાએ ત્યારે ચોખ્ખું કીધું કે તું 10મા ધોરણમાં ભણતી હતી, તારા વર્ગમાં 35 જણ તમે હતા, તારી બહેનપણીઓ છે, તારા મિત્રો છે, એમાંથી કેટલા જણ એવા છે કે જે વલ્લભ વિદ્યાનગરમાં ભણવા જવાનું એફોર્ડ કરી શકે છે, ને આજુબાજુથી લોકો ભણવા આવતા હોય મોટેભાગે, એ પણ આદિવાસી વિસ્તાર છે, એટલે એવા તો ભાગ્યે જ કોઈ હોય, અને એવા તારી બહેનપણીઓ તારા મિત્રો નથી જઈ શકતા, એટલે આપણાથી પણ એવી સ્કૂલમાં ભણવા ન જવાય. ત્યારે સાયન્સ ભણવું હોય તો અમારે, અમારું તાલુકા પ્લેસ બાજુમાં જ છે વાલોડ, તો તેમાં 11-12 સાયન્સ ટીમ હતું, પણ ત્યાં એટલું નાનું એ પ્લેસ છે કે ત્યાં સાયન્સના સારા ટીચર ના હોય, એટલે સાયન્સ ટીમનું બોર્ડનું રિઝલ્ટ પણ 0% આવે. કોઈ વાર પાસ થાય એક બે જણા પોતાનું અંદરનું એ હોય તો, એટલે એ સ્કૂલમાં નહીં ભણવા જવાનું, એ ઉંમરે સમજ એક બની ગઈ હતી બધાનું આજુબાજુનું જોઈને કે સાંભળીને. એટલે બસ પછી અમારું પિતાજી અને મારી વચ્ચે ચાલ્યું કે હું એમ કહું કે ના હું ભણીશ તો હું વિદ્યાનગર જ, અને પપ્પા એમ કે ના તારે સાયન્સ ભણવું હોય તો વાલોડમાં ભણવા જવાનું આપણા ઘરેથી, ને સાયન્સ ના ભણવું હોય તો આપણા વેડછીમાં તો નિસાર છે જ, પણ એવી સ્કૂલ કે જેમાં ખર્ચો તો થાય ને, ત્યાં હોસ્ટેલમાં રહેવાનું, એ બધી આ તો બધી ચીલા ચાલુ સ્કૂલો વિદ્યાનગર, ને આપણે અહીંયા વેડછીમાં રહીએ છીએ, તારા મિત્રો કોઈ ત્યાં જઈ શકે એમ નથી, ટૂંકમાં વિસ્તારના કોઈ લોકો, તો આપણાથી ત્યાં ભણવા ન જવાય. બસ એવું ચાલ્યું અઠવાડિયા સુધી, ને એ સમયે ખબર નહીં હું પણ એકદમ એ રહી, પછી તો સ્વાભાવિક જેમ બને છે, મા બાપ જ, પછી પપ્પા મને લઈ ગયા 8 દિવસ. એમાં માતાએ સપોર્ટ કર્યો હશે કે શું? ના, તટસ્થ રહ્યા કેવું? ના, એ તટસ્થ નહોતી રહી શકી, સ્વાભાવિક મારી તરફ જ હોય, અને એને તો ચિંતા થતી હતી, રડવું આવતું હતું કે આ બંને જણ પોતપોતાની વાત મોડક છે તો ક્યાં એડમિશન નો સમય નીકળી જાય, અને મારી દીકરી એડમિશન લીધા વગર ની ના રહી જાય, એટલે એવું. એ ચિંતાને કારણે પણ એને સપોર્ટ કર્યો હોય, બરાબર, સાચી વાત. અને બીજા ખૂબ શિબિરો, એટલે એક શિબિર મને બહુ યાદ છે કે એક અમારો શાંતિ સેના નો પણ, એટલે ક્રાફ્ટ નો થાય, યોગ નો થાય, રમત નો થાય, એ બધા તો થાય, ચિત્ર નો શિબિરો થાય, પણ વેડછીમાં અમારે શાંતિ સેનાની તાલીમ, એવા શિબિરો થાય અમારે. એ શિબિરમાં એવું હોય કે
ધારો કે અચાનક આગ લાગે તો આપણે શું કરવાનું? તો કોઈને ખબર ના હોય, ખાલી એક ટુકડીને તૈયારી ટ્રેનિંગ આપી હોય અને બાકી આખા કેમ્પસમાં આખા ગ્રુપને આખી નિશાળના બીજા સભ્યોને ખબર ના હોય, જે ટુકડીને ટ્રેન કરી હોય એને ખબર હોય કે આજે રાત્રે ઓચિંતાની આર્ટિફિશિયલ આગ લાગશે. હા, એટલે ભાઈ બાકી બધા લોકો તો કેવું દોડાધાડી કેવો શુભ થઈ જાય ને, અને એમાં પછી પેલી ટીમે શું શું કરવાનું હોય એ કરવાનું. અચ્છા, એટલે રેસ્ક્યુ કરવા માટે. પછી ધારો કે નદીમાં કે એવું વરસાદ વરસી ગયો તો તમારે એક ઝાડ પરથી બીજા ઝાડ પર પણ માણસોને લાવા લઈ જવા પડે, તો તમે કેવી રીતે એક શાંતિ સૈનિક તરીકે કામ કરી શકો? યુદ્ધની પરિસ્થિતિ હોય તો રાત્રે કોઈ ફરતું ના હોય એ ધ્યાન રાખવાનું, ખબર, કોડવર્ડ હોય. હા, એવી બધી પણ અમારે શિબિરો થતી. વિદ્યાર્થીઓ જ એમાં ભાગ લે? હા, વિદ્યાર્થીઓ જ ભાગ લે. અમને અમારા ટીચર્સ અમને ગાઈડલાઈન આપવા માટે હોય, પ્રવાસો અમારા પગપાળા હોય અથવા બહુ હોય તો સાયકલ પ્રવાસ હોય. આવું, હા, અને ગાંધી મેળો થાય 11-12 ફેબ્રુઆરીએ, તો મોટે ભાગે ગાંધી મેળાના 5 દિવસ પહેલા અમારો પ્રવાસ શરૂ થાય, કાં સાયકલ પર કાં તો પગપાળા, અને બધે ફરતા ફરતા ગાંધી મેળાના દિવસે ગાંધી મેળામાં પહોંચવાનું. મુલાકાત લેવાની, ગામોમાં રહેવાનું, એવા એવા અમે પ્રવાસો કર્યા છે. પણ હવે પ્રવાસો કરીએ છીએ, આસામ પણ જઈએ ને હિમાલય પણ જઈએ છીએ, પણ એ પ્રવાસ જે છે તો કઈ એ દુનિયા જ અલગ હતી. પછી પ્રવાસોની વાત થઈ, પછી એવું એવું દરેક બાબતમાં, અમારે 10મા ધોરણમાં બોર્ડ એક્ઝામ હતી તો ત્યારે પણ દિવસમાં 3:30 વાગ્યા સુધી જ ક્લાસ ચાલે, 11 થી 10:30 થી 3:30, પછી 3:30 થી 5 ઉદ્યોગ કરવાનો હોય, એટલે ચોઇસ હોય તમે ખેતીવાડીનો ઉદ્યોગ સ્વીકારો કાં તો વસ્ત્ર વિદ્યાનો. અમારે 10માના બોર્ડમાં પણ ત્યારે 7 વિષય હતા તો 5 વિષય બીજા હતા, અમારે 2 વિષય ઉદ્યોગના હતા. અમે 8મા ધોરણમાં ABCD શીખ્યા છીએ. એમ, હા, એ પહેલા અંગ્રેજી અમે કઈ, એટલે અમને ખબર જ ના હોય અંગ્રેજીની કઈ, ને ત્યાં તો એવા વપરાશમાં પણ કોઈ એવા શબ્દો આવતા ન હોય, અને છતાં પણ એવું કહીએ કે 10મા ધોરણની બોર્ડ એક્ઝામ હોય કે 12મા ધોરણની, પછી MS યુનિવર્સિટીમાં ભણી છું, BSc MS મેં ત્યાં કરું, એવી તકલીફ અમને અંગ્રેજી. 8મામાં ABCD શીખે તો પછી 10મા સુધીમાં વિષયમાં તૈયાર થઈ જાય. હા, 10મા ધોરણમાં જે મેં તો સાયન્સ આપ્યું હતું એટલે ગણિત વિજ્ઞાન અંગ્રેજી તો એના મુખ્ય વિષય કહેવાય, તો એ હું પસાર કરી શકી ને, એટલા એટલા પર્સન્ટેજ પણ આવ્યા કે મને વલ્લભ વિદ્યાનગરની સાયન્સ 11માની સાયન્સની સ્કૂલમાં મને એડમિશન મળ્યું, અને ત્યાં પણ એવું કરી શક્યા 12 સાયન્સમાં કે MS યુનિવર્સિટીમાં BSCમાં મને એડમિશન મળી શક્યું. અને ઘણા બધા અમારી સાથેના એવા પણ છે જે કે એન્જિનિયર થયા, ડોક્ટર થયા, જે બધા અમે 8મા ધોરણમાં અમે ABCD શીખવાનું શરૂ કર્યું, અને બસ આટલું જ, 10:30 થી 3:30 સુધી અમારા ક્લાસ ચાલે, બાકી ઉદ્યોગ કરવાનો. હું જ્યારે ભણતી ત્યારે તો વેઠી કે અમારા આસપાસના વાલોડ કે કોઈ એવા ગામોમાં 10મા ધોરણનું બોર્ડનું સેન્ટર પણ નહોતું, એટલે બારડોલી પરીક્ષા આપવા જવાનું, એટલે ખાસું દૂર થાય બારડોલી, એટલે 25-1 કિલોમીટર થાય, એટલે ત્યાં જ જઈને રહેવું પડે. અને તમને સુરુચિ વિદ્યાલય એવી ખબર છે? હા, તો અમે 10મા ધોરણમાં ખાસા 70-75 વિદ્યાર્થી હોય, એટલે આગલે દિવસથી સુરુચિમાં જઈને રહેવાનું. પછી ત્યાં તો અમારે તો બધું કામ જાતે વિદ્યાર્થીઓ જ કરે ને, રસોઈ હોય તો 1-2 રસોઈયા હોય, બાકી શાક સમારવાનું, રોટલી બનાવવાનું બધું વિદ્યાર્થીઓ જાતે મદદ કરે. એટલે જયારે બોર્ડ એક્ઝામ આપવા ગયા ત્યારે પણ અમને એનું કોઈ જ ભાર નથી લાગ્યો, અમે આગલે દિવસે વાંચવાનું, એ દિવસે ઉઠીને વાંચવાનું એવું તો અમને એવું અમારે એમાં આવતું જ નહોતું. એટલે સવારે ઉઠીને જાતે સફાઈ કરવાની, રસોઈ કરવાની, જમીને, સુરુચિથી બારડોલી ગામ છે દૂર છે 1-2 કિલોમીટર, એ ચાલીને રસ્તામાં નદી આવે છે, તો એ નદી, એટલે અમે 5 દિવસ આમ મજા કરવા, કેમ્પ કરવા ગયા હોય ને સુરુચિ, અને સાથે રહેવા મળે, અને બોર્ડની પરીક્ષા આપી, એટલે આ બધું જે થયું એને જ હું નઈ તાલીમનું શિક્ષણ કહું છું. મેં વાત વાતમાં કીધું કે દરેક ઝાડની ઓટલી હોય, અમારા ખૂબ મોટા ચોક હોય, એને લીપવાનું, તો એ અઠવાડિયું અમારે કોઈ ક્લાસ ન ચાલે. અચ્છા, હા, એની સાથે સાથે જ પછી એની સાથે ગણિતને જોડી લેવાનું કે એની સાથે તમે કયા કયા વિસ્તારમાં આવું આ માટીના ઘરો બને છે કે એની સાથે સમાજ વિદ્યા જોડાય,
એવી રીતે અમે શીખ્યા છે. જયારે રાઈસ રોપવાની સિઝન હોય તો અઠવાડિયા સુધી સ્કૂલમાં જ નહીં જવાનું, સીધું સવારથી અમારે ખેતરમાં જ જવાનું હોય અને ડાંગર રોપવાનું. દક્ષિણ ગુજરાતમાં તમને ખબર હશે આટલા ઘૂંટણ સુધીના કાદવ હોય, એમાં રોપવાનું, શિંગ ચણા અને ગોળનો અમને નાસ્તો મળે અને જમવાનું મળે અને આખો દિવસ રોપણી કરવાની. પછી જ્યારે કાપવાની સિઝન હોય ત્યારે કાપણી કરવાની, ઝૂળ એને પછી પૂળા બનાવીને ઝોડવું પડે, એ રાત્રે ઝોડવાનું. પણ એ બધું જે અને એને માટે એવો સમય પસંદ કરવામાં આવે કે સુદ અથવા તો પૂનમની આસપાસના દિવસો હોય, એટલે રાત્રે એકદમ અજવાળું હોય. એટલે એ બધાની સાથે કુદરત સાથે પણ, એ બધાને લીધે કુદરત સાથે પણ જે નાતો બંધાયો, એટલે મારા મનમાં બહુ થોડી સમજ આવી, એટલે લગભગ બીએસસી કરતી ત્યારથી જ, કે આવું કામ કરવું છે એવું પણ ઉગ્યું. પણ એવું તો બહુ જ પહેલાં ઉગ્યું અને એ તો મસ્ટ હતું કે ક્યાં આપણે ક્યાં રહેવું એ તો આપણી પસંદગીની વાત છે ને. એટલે મારે કોઈ શહેરોમાં કે એવું ગીચ વિસ્તારમાં નથી જ રહેવું અને હું એવો પ્રયત્ન કરીશ કે હું બહુ સરસ કુદરતી વાતાવરણ કે એવી એનાથી ભરપૂર જગ્યા હશે ત્યાં રહીશ, એવું મેં બહુ પહેલેથી વિચાર્યું હતું અથવા સપનું જોયું હતું અને સદભાગ્ય ત્યાં પણ સાથે આવ્યું કે એવું થઈ શક્યું. પણ તમે જે આ રોપણી કરો ને એ બધું, એ જ પાછું આપણા ભોજનમાં જ વપરાય કે? લગભગ લગભગ. અને એ વખતે શિક્ષકો પણ સાથે હોય આ કામ ચાલતું હોય ત્યારે? હા હા એકદમ સાથે જ હોય, કારણ કે અમારો એમાં વિષય શિક્ષક ને એવું ન થાય હું તો ગણિત નો છું ને આમાં મારે કશી ચિંતા ન પડું એવું કશું નહીં. ના ના એવું ગણિત વિજ્ઞાન એવું કઈ બહુ નહોતું અમારે, કારણ કે એ જ શિક્ષકો ગૃહપતિ હતા ત્યાં છાત્રાલય હતું એટલે. પણ ગૃહપતિનો રોલ રાત્રે અને સવારે 10 વાગ્યા સુધી કે જ્યાંથી સ્કૂલના અવર્સ શરૂ થાય ત્યાં સુધીનો હોય. પણ જ્યારે રોપણી ચાલતી હોય કે કાપણી ચાલતી હોય ત્યારે તો બધા જ ભેગા હોય. એટલે અમારે અમારું સ્કૂલનું કેમ્પસ તો એક હતું ને, આશ્રમનું કેમ્પસ હતું. હવે જે આશ્રમની ખેતી હતી એ તો કેમ્પસની પણ બહાર હોય ને, ખાસું અમારા કેમ્પસથી 2-3 કિલોમીટર દૂર પણ હોય. એટલે અમારે અમારા કેમ્પસમાં જ એ દિવસે ના જવાનું હોય, સવારે ઉઠીને જ્યાં ખેતર હોય ત્યાં જ જવાનું હોય. અચ્છા એવું હોય એટલે પછી શિક્ષકો પણ ત્યાં જ આવે અને પછી અમે એમાં તોફાન પણ કરી લઈએ ને, કારણ કે બધા કાદોવાળા થઈ ગયેલા હોય એટલે હોળી કે ધૂળેટી હોય કે ના હોય ખબર પડે કે હવે કામ પૂરું થયું એટલે એકબીજાને ઉછાળવાનું. એમાં અમે અમારા શિક્ષકોને 2 જણા પકડી રાખીએ ને બાકીના એમને આખું મોઢા પરથી કાદોવાળા કરી નાખીએ, એવું અમે કરી શકતા હતા. અચ્છા હા અમારા ટીચરને પણ એવો માહોલ જ હતો, એવો માહોલ હતો કે એમાં કોઈ. હા હા એક વખત હું બીમાર પડી, હું 9મા ધોરણમાં હતી તો કમળો થયો એટલે તો ખાસું 9-10 દિવસ 15 દિવસ ના જઈ શકું. તો તમે જે કીધું ને એ ગણિતના શિક્ષકને એવી ચિંતા હોય કે આ કેવી રીતે પછી આવશે ત્યારે બાકીના વિદ્યાર્થીઓ સાથે મારે જોડાવાનું હોય ને. ગણિતમાં તો એવું ચોક્કસ થાય ને કે તમે આગળનું ના શીખ્યા હોય તો તમે પાછળ કેવી રીતે જોઈન કરી શકો. તો એમને એમની ફરજ બની જાય કે એમણે કોઈ બી રીતે મને શીખવાડી દેવાનું, એટલે મારે એની ચિંતા ન કરવાની હોય. એટલે ટ્યુશનનો તો સવાલ જ નહીં. અને એમણે એવું કર્યું હોય ને મારે માટે જ નહીં, જે બધા દરેકને માટે એવું થાય. હા કે જે પોતાનું છૂટી ગયું હોય શિક્ષક એની કાળજી લે. એટલે વર્ગમાં કેટલી સંખ્યા કેવડી હોય? બસ 25-30 ની આસપાસ. બે વર્ગ હોય એક ધોરણના, પણ એક ધોરણમાં એટલી જ હોય સંખ્યા. અને એ બધા ત્યાં જ રહેતા હોય? ત્યાં જ રહેતા હોય. અમે ત્યાં ઓફિશિયલી ત્યાં છોકરાઓનું જ છાત્રાલય હતું. ઓકે. હા પણ જે છોકરીઓ ત્યાં આશ્રમમાં કામ કરતા, કાર્ય કરતા, પછી કાર્ય કરતા ટીચર એવું નહીં, ત્યાં રસોડામાં કામ કરતા હોય કોઈ પણ હોય, કાર્ય કરતાની જે છોકરીઓ હોય અને ઘરેથી ત્યાં જવાની છૂટ હતી. એટલે અમે 1-7 તો હોસ્ટેલ નહોતી એટલે બધા સરખા બધા ગામમાંથી જાય. 8-9-10 નું એવું હતું કે બાકી બધા વિદ્યાર્થીઓ છોકરાઓ હોય, કારણ કે છોકરાઓની ત્યાં હોસ્ટેલ હતી અને આજે પણ છોકરાઓની હોસ્ટેલ છે. અને છોકરીઓ જે કાર્યકર્તાની હોય એ પોતાના ઘરેથી ભણવા જાય. પણ એમાં અમારે અમે લોકો એ સમૂહ જીવનના પાઠ ન શીખીએ એટલા માટે અમારા સિલેબસમાં એવું આવતું કે આમ અમે રોજ ઘરેથી જઈએ, કારણ કે અમે શિક્ષકોના દીકરા દીકરીઓ હતા એટલે. પણ દરેક ટર્મમાં 15-20 દિવસ અમારે અમને એક રૂમ ફાળવામાં આવે એટલે અમારે ત્યાં જ, ભલે મારું ઘર જ કેમ્પસમાં છે તોય મારે ત્યાં છાત્રાલયમાં જઈને રહેવાનું અને ત્યાં છાત્રાલયનું બધું છોકરાઓ જેમ રહેતા હોય એમ રહેવાનું. એનું નામ જ સમૂહ જીવન.
એટલે એવું નહીં કે સ્કૂલ નો સમય બેલ વાગ્યો એટલે ઘરે થી ગયા ને બહુ થોડા આવતા એવું નહીં અચ્છા કારણ કે તો જ આ પ્રવૃત્તિમાં તમે સામેલ થઈ શકો ગૌશાળા હતી તો ગૌશાળામાં કોઈ દિવસ એ જેને વાસીદુ કરવાનું આપણે કહીએ એ વાસીદુ કરવા માટે માણસો ના હોય એ 8-9-10 ના વિદ્યાર્થીઓ જાતે જ કરતા હોય એક બે માણસો હોય કારણ કે અમુક ગાયોને દોવાની વાત ને બરાબર બાકી અમે લોકો જ કરીએ ગાયોના એવા સુંદર એક એક નાની વાત કે ગાયોના પણ નામ હોય ચોકના પણ નામ હોય દરેક મકાનના નામ હોય કુવાના નામ હોય ભીમકુવો રામકુવો એ ત્યારે નહોતું સમજાતું પણ હવે તો એનું એટલું બધું મહત્વ આમ સમજાયું કે એને પણ એક આપણા જીવનના એક ભાગ રૂપે જ ગણવાનું એટલે અમને ખબર હોય કે આજે ભીમકુવા પર આમ છે કે રામકુવા પર આમ છે એટલે એવું અમારી નિશાળોના એટલા સુંદર સુંદર ગીતો છે કે એટલે અમારી ગ્રામશાળાનું ગીત છે વેડછીનું ગીત છે ને આ બધું જે આજે તમને કીધું એ બધું આવી જાય એવું અમારું વેડછીનું ગીત છે એટલે એ બધું અમે ત્યારે ત્યાં રહી રહ્યા પણ ગાતા એટલે આખી જોડાણ મ્યુઝિક ટીચર અલગ હોય કે એવું કંઈ ના અને કોઈ સાધન પણ નહીં અમારી બેઠક તો નીચે જ હોય નહીં તાલીમ એટલે આ એક સામે પાઠ પાથરેલું હોય એમાં અમારા ટીચર બેઠા હોય અમારા આચાર્ય હતા 1-7 ધોરણમાં એક આવું ઢાળિયા હતા ખબર લાકડાના એમની સામે એ હોય એ આંગળીથી જ એના પર વગાડે અને અમને ગીતો શીખવ્યા છે પણ ગીતોમાં પણ વિવિધતા કે સિઝન પ્રમાણે ગીતો ગવાય એટલે આપણને તો એવું જ થાય ને કે 3 ઋતુ છે ભાઈ શિયાળો ઉનાળો ને ચોમાસું બહુ તો વસંત કે હેમંત શિશિર હોય પણ અમારે તો રોપણીની સિઝનમાં રોપણીના ગીતો ગવાય એવું હોય વરસાદ બહુ આવતો હોય તો હવે ભાઈ તું થંભી જા એનાય ગીતો ગવાય ન આવતો હોય તો ભાઈ હવે તો આવ એનાય ગીતો જન્માષ્ટમીના ગીતો હોય ગાંધીના ગીતો હોય એટલે આખું વરસ અને જુગતરામ કાકા પોતે ઘણા ગીતો લખ્યા ઘણાના અનુવાદ કર્યા ઘણાના બંગાળી ગીતોના તો યાદગાર અનુવાદ છે હા એ બધા ખૂબ ગાયા છે અમે ગીતો તો મને હજી બહુ ગમે છે એટલે હજી અમે ખડકીમાં બાળકોને બહુ શીખવાડીએ ને એ મને બહુ ગમતો વિષય પણ છે એટલે એવું ખરું ને કે સુજાતાના જીવનનો એક બહુ મોટો હિસ્સો વેડછીએ રોક્યો છે એકદમ આજે પણ બરાબર ને અને કદાચ એમ કહેવાય કે એ હિસ્સાને લઈને પછીની પ્રવૃત્તિઓ કરવાની એમની જે ઈચ્છા છે એ પણ ફળીભૂત થઈ મેં વાંચ્યું છે એ પ્રમાણે કે દરેક વિદ્યાર્થીને ધરુવાળિયું બનાવવાનું હોય ને પોતાના રૂમ પાસે થોડું વાવવાનું હોય એટલે અત્યારના હવે જે આ નવી શિક્ષણ નીતિની વાત આપણે કરીએ છીએ એ એમાં આપણને એવું લાગે કે નામ ન લીધા વગર ઘણી બધી વાતો જે ભૂતકાળમાં થતી હતી એ જ વાતોને બીજા સ્વરૂપે દાખલ કે સ્કિલ બેઝ એજ્યુકેશનની વાત છે તો વોટ યુ નેરેટેડ એ બધી એ બધા કૌશલ્યો જ છે અને કયા વગર શીખાઈ ગયેલા છે કારણ કે હું એમ નથી માનતો કે તમને કોઈએ ડાંગર રોપવા માટે કંઈક બ્લેકબોર્ડ ઉપર દોડીને કંઈક કર્યું હોય સીધા જ કૌશલ્ય ઉપર આવ્યા છીએ આપણે એટલે અમારામાં પણ ધોરણ હોય ને એટલે મોટા પાસે નાના શીખી જાય મોટા ભાગે શિક્ષકોએ પણ કંઈ એમાં કરવાની જરૂર ના પડે અને અમારી સાથે અમારા જે મિત્રો હતા એની તો પોતાની ઘરે પણ ખેતી હોય ને એટલે એ લોકો તો ઘરે પણ શીખી ગયા હોય અમારા જેવાને એવું થાય કે ઘરનું ના હોય પણ એ એટલું સાથે મળીને જીવતા હતા કે ક્યારે શીખી જવાય ખબર નહોતી પડતી અને અમારા એમાં વસ્ત્ર ઉદ્યોગ પણ આવતો હતો એટલે રેંટિયો કાંતવાનો લગભગ રોજ 10મા ધોરણ સુધીમાં અમે 8મા ધોરણથી જ એવું આવતું કે કાંતવાનું અને એ જે આપણે કાતવ્યું એમાંથી જ જાતે ખાદી બનાવવાની એટલે શાળ પર અમે 8મા ધોરણથી બેસતા હતા કાપડ બનાવવા માટે હા એટલે અને બોર્ડમાં પણ એ વિષય હતો અમારે મારે બોર્ડમાં 2 સબ્જેક્ટ વસ્ત્રવિદ્યાના હતા એમ હા એની પ્રેક્ટિકલ એક્ઝામ પણ પ્રેક્ટિકલ એક્ઝામ 50% થિયરી એટલે 50%નું પેપર આવતું હતું 50 ગુણ અને 50% પ્રેક્ટિકલ હોય એટલે પ્રેક્ટિકલમાં એ જ હોય કે તમારે આટલી મિનિટમાં તમે કેવું કેટલું કાપડ બનાવો છો અને એ બનાવો છો કેવું છે એ બધી મારી પ્રેક્ટિકલ એક્ઝામ હતી આ ભૂતકાળ થઈ ગયો એવું લાગે છે પણ બહુ નજીકનો ભૂતકાળ પણ એ બહુ જલ્દી જાણે ઇતિહાસ થઈ ગયો સાચી વાત છે એટલે એ એ એવું થયું છે આમ એવું ન બન્યું સુજાતા કે સીધું વેડછી ટુ વલ્લભ વિદ્યાનગર હા એ એક આમ મોટું પેરેડાઇમ શિફ્ટ થયું આખું હા 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 અને બહુ અઘરું મારા માટે થયું હતું એ સમયે અને તે સમયે તો
બસ એટલે ત્યાં એટલે શું નહોતું ગમતું એ ખબર જ નહોતી, કારણ કે આખી દુનિયા જુદી હતી. એટલે પહેલી વખત તો હું ત્યાં ગઈ તો એ વલ્લભી વિદ્યાનગરમાં તો હું જે નિશાળમાં દાખલ થઈ એ ફક્ત 11-12 સાયન્સ માટે આખી સ્કૂલ હતી. એટલે 11 સાયન્સમાં ત્યાં ક્યુ સુધી કેવા ડિવિઝન હતા, એબીસી એથી શરૂ થાય ક્યુ સુધીના, ખાલી 11 સાયન્સમાં. મારું એચ ડિવિઝન અને મને આજે નંબર યાદ છે, 428 નંબર હતો. આખી સ્કૂલમાં 428 નંબર સિવાય મારી કોઈ આઈડેન્ટિટી નહીં. અને હું વેડછી નિશાળમાંથી ગયેલી એટલે એ વસ્તુ તો મને આમ કોઈ રીતે એટલે એનું વર્ણન પણ નથી કરી શકતી. એટલે બસ 2 વર્ષ હું ત્યાં ભણી, પણ પછી બહેનપણીઓ થઈ, મિત્રો થયા. ત્યાં પણ ખાદીના કપડાં અમને બચપણથી મા બાપે ખાદી જ પહેરાવી છે, અને જ્યારથી સમજ આવી ત્યારથી પછી એવું પોતે પણ નક્કી હોય, એટલે મેં તો ખાદી જ પહેરી છે. પણ વર્ગમાં પણ ખાદી પહેરી હોય એટલે, અને આ દુનિયામાં આજે પણ છે ભલે આપણે એવું કહીએ. કેટલાક તો એવા સંવેદનશીલ કે એવો ફરક દેખાય એવા વલ્લભ વિદ્યાના પણ એવા શિક્ષકો મળ્યા, એ લોકો પૂછે કે બેન તું ક્યાંથી આવી છે, આમ પછી બધું જાણે. અને એક લોકભારતીના શિક્ષક હતા ત્યાં, એમણે મને બહુ, વિનયભાઈ પંડ્યા નામ સાંભળ્યું હશે, સાહિત્યમાં એ અમને અંગ્રેજી ભણાવતા ત્યારે. અને એમને પહેલા દિવસે સમજાવ્યું કે આ છોકરી આ દુનિયાની નથી, એટલે એમણે મને બહુ સપોર્ટ કર્યો. અને પણ એ પછી ધીરે ધીરે દુનિયા પણ જોતા ગયા. મમ્મી પપ્પાએ કંઈ એવું ન કીધું કે તને બહુ ઈચ્છા હતી તો તું હવે, એવું કશું નહીં કે એને કહ્યું કે ટકી જા, વાંધો નથી, 11મું 12મું હમણાં પૂરું થઈ જશે. હા, એટલે મેં એવું સીધું નથી કીધું કે હવે મારે અહીંયા નથી રહેવું, હું ઘરે આવતી રહું. પણ રડતી બહુ ને એવું બધું બહુ થતું, કાગળો લખું એવા. અચ્છા. એટલે મમ્મી તો બહુ મળવા નથી આવે, 1-2 વર્ષમાં 1 જ વાર આવ્યા ત્યાં, કારણ કે ભાઈઓ નાના એટલે. પણ પપ્પા તો જતા આવતા આવે. એટલે પછી ને મમ્મી પપ્પાનું એ જ સૌથી મોટું એ રહ્યું કે ભલે પપ્પાને કેવું હતું કે આપણાથી વલ્લભ વિદ્યાનગરની સ્કૂલમાં ભણવા ન જાય, પણ એકવાર નિર્ણય થઈ ગયો પછી એમનો 100 નહીં 110% સપોર્ટ હોય જ કોઈ બી બાબતમાં. ધારો કે હું આ કામમાં પણ જોડાય તો શરૂઆતમાં એમની નહોતી એટલી બધી તૈયારી કે અમારી દીકરી આવી રીતે જાય, પણ એકવાર નિર્ણય થઈ ગયો પછી બહુ સપોર્ટ. અને ક્યાંય અમારા, હું દીકરી છું ને બે ભાઈઓ છે મારા, તો અમારા ઉછેરમાં ક્યાંય 1% ભેદભાવ નહીં. અને પહેલેથી જ હું તોફાની વધારે જરા આમ, એટલે એને પણ એટલે એવો તો સવાલ જ નહીં કે દીકરી છે એટલે આ ઓછું એવું. એટલે એ લોકોએ ઘણું એમાં, હું ત્યાં ટકી ગઈ એમાં એમનો ફાળો જ. ભાઈઓ પણ ત્યાં જ ભણ્યા ને બંને ભાઈઓ? હા, એટલે 12 ભણ્યા. આણંદ બીજી સ્કૂલ હતી એમાં એ, પણ ટૂંકમાં 10મા ધોરણથી અમે બધા 12 ભણ્યા, અને ગ્રેજ્યુએશનથી તો બધા અમે 3 જણ વડોદરા જ ભણ્યા. ઓકે. પછી એમએસ યુનિવર્સિટીમાં જે બીએસસી થયું એ તો એક સ્પેશિયલ ફેકલ્ટીનો અભ્યાસ શરૂ થયો. હા હા. એટલે એમ કેવું કે 11મા 12મા સાયન્સ તો પ્રિલિમિનરી એપ્રોચ હોય, પણ પછી તો સ્પેસિફિક એપ્રોચ તરફ જવાનું થાય. એ એ એ સાયન્સ તરફનું મું હતો એ કેટલો સફળ થયું લાગ્યું? એટલે એ એ તમારો સવાલ બહુ એટલે સ્વમૂલ્યાંકન તરફ પ્રેરે એવો છે, કારણ કે મને નથી ખબર કે જ્યારે 10મા ધોરણ પછી એવું, 10મા ધોરણમાં એક તો સાયન્સ લીધું, અને 10મા ધોરણમાં તો ચોઈસ, ત્યારે 10મા ધોરણમાં ચોઈસ હતી ને, હવે જે 11 કોમન નહોતું, 10મા ધોરણમાં પણ સાયન્સ અને સાયન્સ સિવાયના વિદ્યાર્થી ધરાવ્યા હતા. અને 10મા ધોરણ પછી 11-12 ભણવા ગઈ, એમાં કંઈ એવું વૈચારિક હોય એવું મને નથી લાગતું, કારણ કે એ ઉંમર જ એવી નહોતી. ઓકે. ત્યારે લગભગ એવું હોય કે થોડું સારું ભણી શકતા હોય, સારા માર્ક આવતો હોય, બધા સાયન્સમાં જાય એટલે મન લાગે ગયા એવું. અને પછી 11-12માં ભણતા ભણતા વિષયની પસંદગી આવી ગઈ, એટલે બીએસસીમાં મારો વિષય એટલે મેઇન સ્પેશિયલાઇઝેશન એટલે એ ફિઝિક્સ છે, તો એ તો મને ગમતું હતું અને એ લીધું. પછી તો એટલે બીએસસી થઈ ગયું. આમ જોવા જઈએ તો 12મા ધોરણમાં પછી તો 100% જેવા એટલા આવ્યા હતા કે, કારણ કે 12મા ધોરણમાં હા ત્યાં વિદ્યાનગરની સ્કૂલમાં એ બહુ મોટું થયું, ને
બીજા બધા સામે તો જુદું વાતાવરણ હતું જ, પણ ત્યાં તો એકદમ ટ્યુશન અને ક્લાસીસનું વાતાવરણ વિદ્યાનગર એટલે એ જ ચાલતું હોય, ને ત્યારે તો એક એક વિષયની ફી 10-10, 12-12 હજાર રૂપિયા. ને અમારા તો મા બાપ ગાંધીની સંસ્થામાં કામ કરે એટલે એ લોકોના પગાર તો એટલે બહુ જ ઓછા. અમે 3 જોડી કપડાં હોય, હું 8 વર્ષ હોસ્ટેલમાં રહી, 3 જોડ કપડાં હોય, 4થી જોડી ક્યારેય સીવડાવ્યા હોય કે થયા હોય એવું બન્યું જ નથી. ચપ્પલ હોય તો ચપ્પલ તૂટી જાય પછી એકવાર સંધાવાના, અને પછી એમ લાગે કે હવે મોચી એમ કે બેન હવે આને ના સંધાવાય, ત્યારે ચપ્પલ બીજા લેવાના. મને એ નહોતી ખબર જ્યારે 11મા ધોરણમાં ગઈ ત્યારે, 10મા ધોરણ સુધી અમે ચપ્પલ નથી પહેરી, સવાલ જ નહીં. કારણ કે એવું કોઈ કોઈ આવે જ નહીં. એટલે મોર્નિંગ શનિવાર હોય અને ફેબ્રુઆરી મહિના પછીનો સમય હોય, અમારા ગાંધી વિદ્યાપીઠથી અમારી ગ્રામશાળા 2 કિલોમીટર દૂર હતી, તો એટલું પગમાં દાઝે અને અમે ટૂંકા રસ્તે જઈએ ચોમાસા સિવાય. એપ્રિલમાં તો વરસાદ ના હોય ને એટલે. તો મને એવું યાદ છે, પેલો ધૂળ પણ એટલી ગરમ લાગે, તો એક ઝાડનો છાંયો આવે ત્યાં ઊભા રહેવાનું, પછી જોઈ લેવાનું કે નજીકમાં નજીક છાંયો ક્યાં છે, એટલું દોડીને પહોંચી જવાનું. એ રીતે અમે સ્કૂલેથી, કારણ કે સવારે તો મોર્નિંગમાં ગયા હોય એટલે એવો કોઈ સવાલ ના આવે, પગ ના દાઝે, પણ જ્યારે 12 વાગે સ્કૂલ છૂટે ને ઘરે આવતા હોય ત્યારે એ રીતે આવવાનું. હા, દોડતા દોડતા એટલે એવા ઝાડ શોધી લેવાના. અને પગમાં 10મા ધોરણ સુધી ચપ્પલ નથી પહેરી અમે. મામા આવ્યા હોય, કાકા આવ્યા હોય, એને એમ થાય કે અને લઈ આપીએ ચપ્પલ, સ્લીપર જે બી હોય, એવા બધા બહુ ભેદે નહોતા ખબર નહોતી. પગમાં પહેરાય ચપ્પલ એટલી ખબર હતી, તો લઈ આપે તો એ અઠવાડિયાથી વધારે ના ટકે. કારણ કે ધારો કે પહેરીને ક્યાંક ગયા તો પછી ભૂલી જ જાય, કારણ કે ચપ્પલ પહેરવાની ટેવ જ નહીં. એટલે એટલે એવું. અને પછી પપ્પા બહુ એકદમ ચુસ્ત અને બહુ કડક અમારા, ને એકદમ ગાંધીવાદી, એટલે પૈસાનો હિસાબ રાખવાનો. એટલે 11મા ધોરણથી હું BSc MSc બીએડ કર્યું 8 વર્ષ. પપ્પા જેટલા પૈસા આપે એનો પાછા વેકેશનમાં જઈએ ત્યારે હિસાબ આપવાનો. હિસાબ એટલે આમ એવો એવો લખેલો હોય, આના પાઈનો, બસ આના પાઈ શબ્દ બરાબર. ને પોતે તો પોતે ગયા ત્યાં સુધી લખતા. અને એમાં ક્યારેક ત્યારે તો પછી ભણતા હોય, BSc MSc માં આવ્યા એટલે તો થોડા મોટા થઈ ગયા હોય ને, 20-22 વર્ષના, એટલે આ નથી લખવું એવું પણ થઈ જાય. કોઈ વાર એવું કરી પણ જોઈએ કે, ને કોઈ વાર એવું લખાયું જ ના હોય, ખરેખર લખાયું ના હોય એવું બને. પણ પછી ઘરે જતા ખચકાટા જેવો થાય, પપ્પાએ કોઈ દિવસ કહેવું જ ના પડે, પણ એ પછી ના ના લખવું તો પડશે જ એમ કરીને લખતા. એટલે બહુ એનાથી ભણ્યા, એટલે ટ્યુશન તો બોલાય જ નહીં. એટલે 11મા 12મા ધોરણમાં, 11મા તો સામાન્ય બહુ ટ્યુશન ના કરે, પણ 12મા ધોરણમાં તો એવું થતું કે ત્યાં તો બહુ મોટા મોટા ક્લાસ હોય, વિદ્યાનગર 65 જણ હોય, એમાંથી હું એક જ એવી હોય કે જેને કોઈ પણ વિષયનું ટ્યુશન ના હોય. એટલે પેલા ટીચરને પણ એવું થાય કે એને ભણાવવું પડે ને, એટલે એક બે આજુબાજુના રિવિઝનવાળા એવા હતા કે જેની પરિસ્થિતિ પણ એટલી વીક હોય, પણ વિદ્યાનગર ભણવા આવે એ ટ્યુશન ના જોડી શકે. એટલે અમે આટલા બધા, એટલે સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓમાંથી 2-3 જણ એવા કે જેને ટ્યુશન ના હોય, એટલે શિક્ષકોને પણ અળખામણા, કારણ કે એ લોકોએ ભણાવવું પડે અમને. કારણ કે અમને એ ક્લાસરૂમ ટીચિંગમાં તો જ, ને તો અમને કોણ ભણાવે. અને ગણિત કઈ સાલની વાત હશે, 11-12 એટલે 82 થી 84. અચ્છા, હા, ત્યારે પણ બધા ટ્યુશન કરે, એટલે માર્ક મારા એટલા જ આવ્યા હતા કે હું વડોદરામાં પહેલા એડમિશન હતું મળ્યું BSc માં, તો વલ્લભ વિદ્યાનગરમાં BSc શરૂ કરી દીધું, પછી 1 મહિના પછી એડમિશન મળ્યું, એટલે પછી વડોદરા ભણવાની મારી ઈચ્છા હતી, એટલે MSc યુનિવર્સિટીમાં. અને અહીંની હોસ્ટેલ વિશે પણ સાંભળેલું, યુનિવર્સિટીની હોસ્ટેલ SD હોલ ને બધા, પછી ત્યાં પણ હોસ્ટેલમાં રહીને જ ભણવાનું થયું બંને જગ્યાએ, વિદ્યાનગર. પણ ત્યાં પણ મૂળ પ્રવાહ જે ચાલતો હોય વિદ્યાર્થીઓનો, છાત્રાલયમાં રહેતા હોય, એનાથી સુજાતા એ તો અલગ જ કર્યું હશે. હા હા, એટલે ધારો કે વડોદરામાં થોડી દૂર હતી કોલેજ, એટલે સાયકલ લીધી પછી, એટલે સાયકલ પર જવાનું, ખાદીના કપડા અને પેલો ખાદીનો થેલો, આવા આવા સરસ રૂડા રૂપાળાય ત્યારે નહોતા, પેલો ખાદીનો થેલો, એવો થેલો ભેરવીને જ જવાનું. પણ એમાં અમને કોઈ દિવસ એવો ખચકાટ નહોતો થતો, એટલે થેલો લઈને કોલેજ જતા હોઈએ, એટલે બધા જ જોઈએ તો ઓળખતા હોય. અને પછી ભણવામાં ને અહીંયા MSc યુનિવર્સિટીમાં આવ્યા તો કોઈને એટલે ઓળખાણનો તો કોઈ સવાલ જ નહીં ને, પણ છતાં ઇવન અહીંના ડિપાર્ટમેન્ટના કે ફેકલ્ટીના ટીચરો સાથે પણ પછી એવા સંબંધ થઈ ગયા કે એ ઘણા તો
એટલે ઘણા વર્ષો સુધી રહ્યા, આજે પણ જેવા એક બે જણના તો એવું થઈ શક્યું. અચ્છા, હા, અને સરસ રીતે ભણ્યા. અને એટલે ઓવરઓલ સ્ટડી વોઝ ગુડ એટ એમએસ? એકદમ. ઓકે. અને ઇવન હોસ્ટેલમાં પણ અમારી વોર્ડન હતા, એમને એવું થયેલું કે એમની બે દીકરીઓ મોટી ને પાછલી ઉંમરે દીકરો હતો, એટલે બહુ લાડકોડમાં ઉછરો હોય તો એ જરા આમ જેને કહેવાય ને આમ કંટ્રોલની બહાર, એટલે ભણવું ના ગમે, ગુસ્સો કરે, એવું બધું હતું. તો એમને એમ થયું કે બહુ નાનો જગત એનું નામ હતું, અમારા વોર્ડનનો છોકરો પાંચમા છઠ્ઠામાં ભણતો હશે, કે એમને એવું થયું કે ટ્યુશને નહોતા મોકલી શકતા, કારણ કે ત્યાં એ બધું એટલે પ્રોબ્લેમ ચાઇલ્ડ જેને નામ આપી દે છે ને દુનિયા, એવું હતું. તો ત્યારે હું એમએસસી કરતી હતી અને પછી બીએડ શરૂ, ત્યાં બીએડ ત્યાં જ કર્યું છે. એટલે તો એ મારી પાસે આવ્યા કે જગતને તું રાત્રે એક બે કલાક કશું કરાવે, મેં કીધું એટલે મને તો એવી કલ્પના ના હોય ને, મેં કીધું મેડમ હું તો કે હા. અને પછી આવતો એટલે ટૂંકમાં પછી છોકરીની હોસ્ટેલ એટલે સ્ટ્રીક્ટ હોય, રાત્રે એટેન્ડન્સ પુરાવા જાતે જવાનું હોય, કારણ કે વડોદરાની હોસ્ટેલોમાં તો શું ન થાય એને માટે તો બધી પ્રખ્યાત હતી ત્યારથી. તો અમારા રૂમ નંબરનું પેજ આવે એટલે આસિસ્ટન્ટ વોર્ડન હોય અમારી હાજરી તો પૂરી જ દે, એટલે એને એવું ચેક ના કરવાનું હોય કે રૂમમાં છે કે ના હોય. 8 વાગે ગેટ બંધ થતા હોય ને મારે 9 વાગે આવવું હોય તો અનુકૂળ હોય તો અમે ઇન્ફોર્મ કરીએ જ મેડમને, પણ કોઈ વાર ઇન્ફોર્મ પણ ના કરાય તો અમે આવી શકતા હતા. હું ને સ્વાતિનું નામ તમે સાંભળ્યું હશે, અમે સાથે એક રૂમમાં રહેતા હતા. અને મારે એવું થયું કે વડોદરા જ્યારે રહી અને આવા કામના મૂળ વડોદરાથી જ બંધાયા, તો એ સમયે વડોદરામાં અમે ઘણા બધા મિત્રો એવા હતા કે જેને જેનું આ બેકગ્રાઉન્ડ અને આવા વિચારો હતા. એટલે બહેન છોકરીઓ પણ અને કેટલાક એ લોકો હોસ્ટેલમાં રહેતા હોય અથવા વડોદરાના સ્થાનિક હોય, પણ એક જ સમયે અમે જુદી જુદી ફેકલ્ટીમાં, કોઈ એન્જિનિયરિંગમાં હોય, કોઈ સોશિયલ વર્કમાં ભણતું હોય, કોઈક એવી રીતે, પણ અમે બધા એક સમયમાં વડોદરામાં ભણતા હતા. અને ત્યારે ઇન્ફોર્મલ ખાલી નામ આપ્યું હતું મંથન એવું ગ્રુપનું, ત્યારે તો નામે તે સમયે તો વિચારો પણ એવા આવતા ને કે અમે કંઈ ભેગા થઈને શું ક્રાંતિ કરશું, નામ કરશું, તેમ કરશું, એવું બધું હવે કાંઈ નથી, પણ ત્યારે એટલે નામ એવું આપ્યું હતું મંથન. અને અમારી હોસ્ટેલ કમાટી બાગની સામે જ વડોદરામાં, એટલે રવિવારે સાંજે હોસ્ટેલમાં ફિસ્ટ હોય એટલે બધા રસોડા બંધ હોય, એટલે મંથન એટલે કમાટી બાગમાં બધા ભેગા મળીએ અને શું શું કરી શકાય, બધા પોતપોતાની વાતો મૂકે. ક્યારેક વડોદરાના કોઈ સ્લમ હોય એમાં અમુક જાતના કામ કરવા જઈએ, કોઈ શિબિરોમાં જઈએ, એવું બધું કરતા. ટૂંકમાં આવી બધી વાતો કરવાનું બીએસસી પૂરું થવા આવ્યું ત્યારથી લગભગ શરૂ થઈ ગયું હતું, એટલે એ બધાનો પણ મને બહુ બધા ઇનપુટ મળ્યા. એટલે વેરછીનું જે બીજ હતું, હા, એને અહીંયા અંકુર થવા, હા. અને નારાયણભાઈ દેસાઈ તો વેરછીમાં જ રહેતા જ્યાં અમે મોટા થયા ત્યાં, સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય. તો એ તે સમયે એ દરેક વેકેશનમાં, એટલે દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન હોય, એ યુવા શિબિરો કરતા. અને યુવા શિબિરમાં પણ એક એજની લિમિટ હોય, 18 થી 25 કેવી કઈ, પણ અમે તો એમાં અમે ત્યાંના જ, એટલે પેલું ખબર રમતમાં ત્યારે અમે એવો શબ્દ વાપરતા કે દૂધ પૌવા, એટલે ભલે, હા, એવું એ રીતે અમે શિબિરોમાં પણ એન્ટર થઈ જતા. એટલે એ બધા માહોલથી લગભગ ભણવાનું પૂરું થયું ત્યાં સુધીમાં એવું વિચાર્યું હતું કે ભાઈ આપણે ચીલા ચાલુ નોકરી કરીને જીવવું છે એવું નથી, કંઈક કરી શકાય તો કરવાની ઈચ્છા ખરી, અને ગામડામાં રહેવું છે એવું. આ વાત આપણે મમ્મી પપ્પા સાથે શેર કરેલી હતી કે લોકોને ખ્યાલ જ હતો કે સુજાતા આવું જ કરશે? ના, એટલો બધો ખ્યાલ નહોતો. આવી શિબિરોમાં જતા હોય એટલે આવું ગમે છે એવી ખબર હતી, પણ પછી જ્યારે ભણવાનું પૂરું થયું ત્યારે તો એમની કેટલો ખ્યાલ હશે એ નથી ખબર આજે મને. એમની ઈચ્છા એવી હતી કે હું કોઈ જગ્યાએ સેટ થઈ જાઉં અને દીકરી હોય એટલે પરણી જાય તો સારું, એવું એ ચોક્કસ વિચાર દરેક માતા પિતાને હોય જ. હા, કારણ કે એમને એવી ચિંતા હોય. અને એ કંઈ બહુ ખોટું છે એવું માનવાને કારણે નથી, કારણ કે હા, એમના જીવનનું એક એક કાર્ય છે જે એને સંપન્ન કરી એવી સૌની અપેક્ષા છે. પણ તો પછી કેવી રીતે આપણે એમને સમજાવ્યા કે એને કહ્યું તો એમણે વિરોધ જ કર્યો, કેવું બન્યું?
ગાંધી વાળા તો પેલો વિરોધ પણ અહિંસક અને શાંત શાંત વિરોધ કરે ને, એટલે એવું તેમણે કર્યું જ. એમાં એવું થયું કે હું જે વાલોડની સ્કૂલની મેં તમને વાત કરીને કે જ્યાં સારા શિક્ષકો રહેતા જ નહોતા, એટલે જ હું બહાર ભણવા આવી. તો હું ભણી રહી ત્યાં સુધી એ સ્કૂલમાં તો કોઈ શિક્ષક, અને એમાંય ફિઝિક્સ જરા થોડો એ વિષય કહેવાય ને, હજી બાયોલોજી કેમેસ્ટ્રી મેથ્સ બધા એના ટીચર મળી રહે, પણ ફિઝિક્સના એ સમયે તો એવું હતું કે ફિઝિક્સના ટીચર મુશ્કેલથી મળે. એટલે જ્યારે ઇવન હું એમએસસી કરતી ત્યારે અમારે વાલોડ અમારાથી 1 કિલોમીટર દૂર અમારા આશ્રમથી, તો એ સ્કૂલમાં ફિઝિક્સના ટીચર હતા જ નહીં. એટલે એને એ સ્કૂલના મેનેજમેન્ટવાળા પણ બધા ગામના જ નહીં એટલે ઓળખે. એટલે અને આપણી એક્ઝામ્સ બધી મોડી જ થાય ને, બધી પરીક્ષાઓ પોસ્ટપોન થઈ હોય, એટલે જૂન મહિનામાં સ્કૂલ ખુલી જાય ત્યારે લગભગ વેકેશન પડે, કારણ કે આખું મે વેકેશન તો બધી પરીક્ષાઓમાં જ પસાર થઈ જાય. એટલે ત્યાંની એ સ્કૂલના મેનેજમેન્ટવાળા, હાઈસ્કૂલના મેનેજમેન્ટવાળા જ્યારે હું એમએસસી કરતી ત્યારે મને વેકેશનમાં કહેતા કે અમારા સ્કૂલમાં ટીચર નથી ફિઝિક્સના, તો તારે વેકેશન છે તો તું ભણાવવા આવ. એટલે એ હાઈસ્કૂલ જેમાં હું પછી શિક્ષિકા તરીકે 4 વર્ષ મેં સરકારી નોકરી કરી, એમાં હું એમએસસી કરતી બીએડ કરતી ત્યારે વેકેશન હોય ત્યારે પછી 11-12 ખાસ કરીને 12મા ધોરણમાં બોર્ડ એક્ઝામ હોય એટલે ફિઝિક્સ ભણાવવા જાઉં. એટલે જ્યારે મારું એમએસસી પછી બીએડ પૂરું થવાનું, તો એમણે છાપામાં જાહેરાત આપવી પડે ને, તો એમણે એવી જ રીતે આપી જાહેરાત કે જેમાં હું એપ્લાય કરી શકું. અને મમ્મી પપ્પાને તો પેલું ભાવતું હતું ને, ભાઈ દેખી કે તારે વેરછીમાં રહી શકાય એટલે તારે આવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવો હોય તો એ તું લઈ શકે, અને નોકરી નોકરી. એટલે ત્યારે હું એટલી એ નહોતી, એટલે તું આવું કંઈ બીજું વિચારે, બીજું કોઈ સંસ્થામાં જોડાય એ પહેલાં આ જોઈન્ટ તો કરી દે, એવું બધાનું જ કહેવું હતું. એટલે મેં કરી દીધું ને ભણવાનું એપ્રિલમાં પૂરું થયું, ને 1990માં જૂન મહિનામાં મેં એ જે વાલોડની હાઈસ્કૂલ છે એમાં 11-12 સાયન્સમાં ફિઝિક્સની શિક્ષિકા તરીકે હું જોડાઈ ગઈ ઓફિશિયલી ગ્રાન્ટેડ સ્કૂલમાં. હા, સરકારી શિક્ષક તરીકે. અચ્છા, એટલે મમ્મી પપ્પાને પણ એમ થયું હશે કે હવે બધું ગોઠવાઈ ગયું છે, અને એમને થોડો પેલો ખતરો પસાર થઈ ગયો એમ લાગ્યું. અને ત્યાં પણ મેં બહુ એનાથી, એટલે મને ફિઝિક્સ ગમતો તો વિષય અને ભણાવવાનું, ત્યાં લગભગ વાલોડ નાનો જ તાલુકા પ્લેસ છે, પણ એમાં જે લોકો એવા હોય કે જે પોતાના છોકરાઓને પૈસાથી પરવડે એવી જગ્યાએ બહાર મોકલી શકે, બધા બહાર જ મોકલતા હતા. એટલે જ્યારે હું નોકરી કરતી ત્યારે વાલોડની આજુબાજુના જે આદિવાસી ગામો હતા એના જ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા આવતા. હા, એટલે એ ભણવામાં મને મજા જ આવતી હતી. પણ એ સિવાય જે સ્કૂલનું વાતાવરણ હતું કે કોઈએ ભણાવો જ ના હોય, એટલે સતત આપણે સંઘર્ષ જ થાય કે સ્ટાફ રૂમમાં બેઠા બેઠા હોય અને બેલ પડે એટલે તો ઉઠવાનું જ હોય ને, પણ એ તો એ લોકોને બહુ અજુગતું લાગતું હતું. એટલે પછી એની મસ્કરીઓ થાય ને, એટલે કોઈ ભણાવવું જ ના હોય ને, જે ભણાવતા હોય એને ભણાવવા ના દે. એટલે પછી ભણાવતી ગઈ. ત્યાંના મંડળે ને ગામના આગેવાન લોકોએ મને બેસાડીને રિસર એવો ફોર્સ પાડ્યો હતો કે તું ફિઝિક્સના તું ટ્યુશન લે એમ, કારણ કે હું ટ્યુશન નહોતી કરતી, 11-12માં ભણાવતી હતી તો, અને સ્કૂલના ક્લાસ તો પૂરતા ના પડે. હું એવું કહી શકું કે 4 વર્ષમાં જેટલા મેં મારા રેગ્યુલર ક્લાસ લીધા એના કરતાં વધારે મેં એક્સ્ટ્રા પીરિયડ લેવા પડે મારે, કારણ કે એટલું ભણાવવું પડે. તો કે તું એવું શું કામ કરે છે કે તું ટ્યુશન જ કર, એટલે વાતાવરણ એવું ટૂંકમાં. પણ પછી 2 વર્ષ પછી તો મેં જાહેર કર્યું ઘરમાં કે હવે હું આ, અને હું એ બીજું એવું કરતી કે શનિ રવિ અથવા મને જ્યારે ટાઈમ મળે, હું વેરછીમાં રહી એટલે આવું કામ કરતી સંસ્થાઓ સાથે સંપર્ક ઘણા, અને મને ખબર હોય કે અહીંયા આવું કામ થઈ રહ્યું છે, એટલે શનિ રવિ કે મને જ્યારે સમય મળે કોઈ વાર રજા મૂકીને પણ એવા કામો જ્યાં ચાલતા હોય ત્યાં હું જોવા જતી. અને મારે આવા કામ કરવા તો એવું નક્કી, પણ એટલો કોન્ફિડન્સ નહોતો, મને એ નહોતી ખબર કે મારો એકદમ રસનો વિષય કયો, કારણ કે ભણી બીએસસી બસ ભણવામાં એ સિન્સિયર વધારે, એટલે પેલું વાંચ 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 કરેલું વધારે. એટલે એવું થતું કે ગામમાં કામ કરવું છે, પણ ગામમાં જઈને મિટિંગ કરવી હોય તો શું વાત કરવાની, કેવી રીતે ગામમાં જઈને ઊભું રહેવું. એટલે મેં મારી મેળે જ એવું વિચાર્યું કે આપણે શરૂઆત એવી રીતે કરીએ કે ઓલરેડી કોઈ જગ્યાએ કામ થતું હોય, કોઈ સંસ્થા હોય એમાં જોડાઈએ તો આપણને અનુભવ મળે અને ગામડામાં રહેવા પણ મળે. એટલે કોકિલાબેન અને ભીખુભાઈ વ્યાસ એ વેરછીના જ, અમારી બાજુમાં જ ઘર, અને એ ધરમપુરમાં કામ કરતા, એટલે એમને ખબર પડી, એટલે એ મને પણ ખબર પડી. એટલે એ જ્યારે ધરમપુર જતા હોય ત્યારે હું એમની સાથે ધરમપુર જાઉં, કારણ કે એ પોતે પણ ત્યારે એમની બોરખડીમાં અધ્યાપન મંદિરમાં એમની
આચાર્ય તરીકે હા વ્યારા પાસે એમનું ચાલુ હતું, એટલે એ કાયમ ધરમપુર નહોતા રહેતા. એટલે એ જવાનું હોય ત્યારે હું સાથે જાઉં, બધું જોઉં. તો એક તો મને ધરમપુર જે પેલું કહેવાય ને, પહેલી જ નજરે બહુ જ ગમી ગયું, કારણ કે એનું કુદરતી સૌંદર્ય અને આખો એનો વિસ્તાર. અને એમની સંસ્થામાં દરેક ફિલ્ડમાં કામ થતા હતા, એજ્યુકેશનનું, ખેડૂતો સાથેનું, ગામ માટે જરૂરી બીજી પ્રવૃત્તિઓ. એટલે 2 વર્ષ પછી મેં નક્કી કરી દીધું કે મારે કોકીબેનની સાથે જોડાઈને ધરમપુરમાં રહીને કામ કરવું છે. 2 વર્ષ નોકરી કરી પછી અને ત્યારે એકદમ ઠોસ કંઈક જાહેર કર્યું ઘરમાં મા બાપની સાથે કે હવે મારે ધરમપુરમાં કોકિલાબેનની સાથે જોડાઈને કામ કરવા જવું છે. અને ત્યારે પછી આ બધી સમજાવટ ને જેને વિરોધ તો ના કહેવાય પણ એક જાતનો વિરોધ એ બધું શરૂ થયું. એટલે બધા મુખ્યત્વે સમજાવતા કે સલામતી શું, આવી સંસ્થાઓ તો આજે છે ને કાલે નથી, અને ધરમપુર તને ફરવા જવું ગમે પણ ત્યાં કાયમ જઈને રહેવું, ઇલેક્ટ્રિસિટી નહીં, રસ્તા નહીં, પાણી, નળ નહીં, શાકભાજી, દૂધ નહીં, તો તને 2 દિવસ ગમશે, અઠવાડિયું ગમશે, તું ત્યાં રહીશ કેવી રીતે, એવી ચિંતા પણ થાય. પછી બધું બહુ ચાલ્યું, બહુ ચાલ્યું, બહુ ચાલ્યું. પણ એમાં કોઈ વિચાર બદલાવના કોઈ ખ્યાલ આવ્યો મનમાં કે થોડુંક વાત સાચી છે, હું આવી રીતે તો કોઈ દી રહી નથી, એવું પણ કોઈ ક્ષણ તો આવી હોય ને? હા, એવું થતું હતું, એવું થતું હતું. ને એમાં પછી કોઈએ એવી વાત લાવી કે તું એવું કર, અને સરકારી નોકરીમાં તો એવું હોય ને, તમે 1 કે 2 વર્ષ નોકરી કરો, મને યાદ નથી, એટલે તમારી પરમેનન્ટ થઈ જાય ને. એટલે પરમેનન્ટ જોબ થઈ ગઈ, પ્રોબેશન પીરિયડ પૂરો, એટલે પરમેનન્ટ થઈ ગઈ. એટલે કોઈએ મને એમ કીધું કે તું એ પરમેનન્ટ જોબ એવી છોડીને ન જા, તું 1 વર્ષની લીવ વિધાઉટ પે મૂકી દે, એટલે તો તને 1 વર્ષ તું ત્યાં રહી જોઈએ તો તને ખબર પડે કે ભાઈ તને તારાથી રહેવાય છે કે નહીં રહેવાય, અને આ બાજુ તારી નોકરીની પણ સલામતી. એટલે એ મને બહુ ગમી ગયું એ વખતે, એટલે હું ઢીલી પડી અને મને ગમી ગયું. ને મેં અરજી કરી મારી સ્કૂલમાં કે મને 1 વર્ષની લીવ વિધાઉટ પે જોઈએ છે. અને અમારી તે સ્કૂલ એ વિસ્તારમાં આખો વેડછીનો પ્રભાવ એટલો કે જે અમારા પ્રમુખ હતા એ બહુ જ ખાદીવાળાને આવા વિચારને આવા કામને માનવાવાળા. એટલે મને એવું હતું કે અમારી અરજી તો એટલે મંજૂર થઈ જ જશે, પણ એ મારી લીવ 1 વર્ષની ના મંજૂર થઈ. અચ્છા, હા. એટલે એ દયારામ કાકા, અમે દયારામ કાકા જ કહેતા, એટલે બસ ખાદીના ધોત્યું. ને ત્યારે પણ 90 વર્ષની ઉંમર, ત્યારે એમને 90 વર્ષ ઉપરની ઉંમર હતી, એટલે હું તો સીધી એમની પાસે ગઈ. એ બધું વેડછીનું જ કે એવું કોઈ જગ્યાએ જતા આપણને કહીને કશું કહેતા આપણને ખચકાટ ના થાય, એટલે હું દયારામ કાકા પાસે ગઈ કે તમે મારી અરજી નામંજૂર કરી હતી. કે હા, મેં જ નામંજૂર કરી. એટલે પછી મેં કીધું કેમ, હું તો આવું કામ કરવા જઈ રહી છું. એટલે પહેલાં જોયું મારી સામે, મને પૂછ્યું કે તારે આમ ખરાઈ કરીને તારે ખરેખર આવું કામ કરવા જવું છે? મેં કીધું હા. એનું એ સવાલ ફરી, મેં કીધું હા. પછી ત્રીજી વાર પૂછ્યું કે ખરેખર જવું છે? મેં કીધું હા. તો કે તો તું તારે પછી એમણે ઊંધું કીધું, તારે ખરેખર જવું હોત તો તું આવી અરજી ના કરત, એમ એમ કીધું. અને પછી એમણે કીધું કે મારી તું મારી દીકરી હોત તો હું પણ તને આ સલાહ આપત કે તું 1 વર્ષની રજા લઈને જા, પણ તને હું એક વડીલ તરીકે સલાહ આપું છું કે તારે ખરેખર જવું હોય. એમણે મને એક વાર્તા કીધી કે શિવાજી મહારાજની, કે એક યુદ્ધ ચાલતું હતું અને એમનું સૈન્ય હારી રહેલું, એટલે પેલી એ તો બધા કિલ્લા પર લડ્યા છે ને, એટલે પેલી ઘો નાખેલી હોય કે જે ઇમરજન્સીમાં એ દોરડા પરથી આપણે ઉતરી શકીએ. એટલે એમના એમણે કે એમના કોઈ સાથીદારે જોયું, એ બધું વાર્તાની ડિટેલ મને નથી યાદ, એમણે જોયું કે એમનું સૈન્ય હારતું હતું અને બધા એ દોરડાથી, સૈનિકોને ખબર પડે કે હવે હારી જવાના, મરવાના, એટલે દોરડાથી બધા નીચે ઉતરીને ભાગતા હતા. તો એમણે પછી એ સમયે એમણે એવો નિર્ણય લીધો ને એમણે એ દોરડું કાપી નાખ્યું. અને એટલે પેલા સૈનિકો, એ વાર્તામાં એવું હતું હતું કે સૈનિકોને ખબર પડી ગઈ કે હવે તો મરવાનું જ છે, તો તમે શરણાગતિ સ્વીકારો કે પછી તમે લડો. એટલે પછી લડીને, શરણાગતિ સ્વીકારીને મરો એના કરતાં લડીને મરો, એમ કહીને એ લોકો લડ્યા અને પછી જીત્યા. એટલે એમણે મને એમ કીધું કે તારે ખરેખર જવું હોય તો તું દોરડું કાપીને જા બાબા. અને પછી એમણે મને ઘણું બધું કીધું અને એ બહુ સુંદર, એ થોડીક મિનિટોનો સંવાદ
મને બહુ જ ખરો લાગ્યો કે તું રાજીનામું આપીને જા, તારી અહીંયા નોકરી ચાલુ હશે તો તને થોડુંક બી એમ થશે કે મને નથી ફાવતું, તારા પાછા આવવાના ચાન્સ બહુ વધી જશે. અને બીજું કે એઝ એ સ્કૂલના પ્રમુખ તો હું તારું અરજી મંજૂર નથી જ કરવાનો, કારણ કે સ્કૂલ એ મારી ફરજ છે. તને ફાવી ગયું ને તાર ના આવે તો અમે તારી એક વર્ષ રાહ જોવાની ને પછી મારે બીજા નવા ટીચર શોધવાના. એટલે તારી રજા તો મંજૂર નહીં જ થશે, પણ તારે માટે પણ એ જરૂરી છે કે તું આ દોરડું કાપીને જા. અને પછી હું આવી, પછી પણ પછી બીજા બે વર્ષ નોકરી કરી, કારણ કે પેલા મમ્મી પપ્પા માને જ નહીં, એટલે વિરોધ કઈ ના કરે પણ હા તું જા એવું હા ના બોલે. એટલે ના તો પાડી જ નથી પણ હા પણ નથી પાડી. એટલે પછી હું રાહ જોયા કરું. પછી બીજા બે વર્ષ, એટલે 4 વર્ષ મેં નોકરી કરી. પછી 4 વર્ષ પૂરા થયા ત્યારે તો મને પછી તો મને સ્કૂલમાં જવાનું જ ના ગમે. એટલે એક દિવસ સવારે ઉઠીને મેં જાહેર કર્યું કે હવે હું 1 જૂનથી રાજીનામું આપું છું સ્કૂલમાં. બસ એ દિવસે પણ એક પણ અક્ષર નથી કીધો, એટલું જ કે ઘરમાં પિન ડ્રોપ સાયલન્સ, ન કોઈ બોલે ન કોઈ ચાલે કશું નહીં, બસ એટલું એ વિરોધ. પછી અત્યારે એવું હતું કે રાજીનામું આપવા સુરત જવાનું હોય, ડીઓની ત્યારે ડિસ્ટ્રિક્ટ ડીઓની કચેરીમાં જવાનું, એટલે સુરત જવાનું. મારી સાથે કોઈ સુરત ન આવ્યું એટલે હું એકલી સુરત ગઈ ડીઓની કચેરીમાં. પછી મારો નંબર આવ્યો એટલે અંદર ગઈ અને મેં એમને કીધું કે આવી રીતે મારે રાજીનામું આપવું છે. એ ભાઈ સાચું જ ના માને ડીઓ, કે કોઈ ત્યારે ઉંમર કેટલી હશે મારી, 27-28 વર્ષની ઉંમર હશે અને 4 વર્ષની. પછી કારણ કીધું એટલે મેં કીધું મારે આવું કામ કરવા જવું છે, તો એને એવી ખબર જ ના પડે કે આવું કંઈ હોઈ શકે. એટલે એણે મારી સ્કૂલમાં ના, એ ત્યારે તો ફોન પણ નહોતા, એમણે એ દિવસે મારું રાજીનામું ન જ લીધું. મને કે તમે આજે પાછા જાઓ, કારણ કે ત્યારે ક્યારેક ક્યારેક એવું થતું, એમણે જ મને કીધું કે આવી છોકરીઓ હોય કે સ્કૂલ કે એના તરફથી એટલું બધું દબાણ હોય કે ટોર્ચરિંગ કરતા હોય, અને એમને એવું લાગ્યું કોઈ પરાણે મારી પાસે રાજીનામું અપાવડાવી રહ્યું છે, એ મને પાછી મોકલી. અને પછી એમણે એમની રીતે અઠવાડિયામાં બધે તપાસ કરી હશે સ્કૂલમાંથી ને એમ, પછી પાછી જઈને આપી આવી. અને પછી ત્યારે એવું હતું પરમેનન્ટ જોબ થઈ ગયો એટલે 3 મહિના તમારે કાં તો પગાર આપવાનો કાં તો નોટિસ પીરિયડ. એટલે જૂન જુલાઈ ઓગસ્ટ એ મારો નોટિસ પીરિયડ રહ્યો, અને 1 સપ્ટેમ્બર 1994માં હું ધરમપુર આવી. નમસ્કાર મિત્રો, આપણે ફરી એકવાર સુજાતા શાહ સાથે બહુ રસપૂર્વક સંવાદ છે અને આગળ ધપાવીએ. સુજાતા, 1994 પછી ભણી લીધેલું અથવા તો પોતાના અનુભવો પ્રાપ્ત કરેલ સુજાતાએ ગામડા તરફ પદાર્પણ કર્યું, એ જે આખી યાત્રા છે એ કેવી રીતે ખડકી પહોંચાણું, પછી ક્યાં જોડાયું, એ બધી વિગત અમને વાત કરો. ચોક્કસ. કોકિલાબેન અને ભીખુભાઈ સાથે જોડાઈ અને વાઘોડ કરીને એક ધરમપુરથી 20-22 કિલોમીટર દૂર એક ગામ છે ત્યાં રહેતી હતી. અને કોકિલાબેનની સંસ્થામાં જે કોઈ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી એમાં હું જોડાઈ. અને મેં અગાઉ ઉલ્લેખ કર્યો એમ એમનું શિક્ષણનું પણ કામ હતું, સીધું ખેડૂતો સાથેનું કામ હતું, થોડું પ્રાથમિક આરોગ્યનું કામ હતું, એટલે એમાં હું જોડાઈ. અને મારે કેવું જોઈએ કે રોજે દરેક દિવસ મારે માટે નવું શીખવાનો દિવસ હતો, શીખતા ગયા. અને સૌથી મોટું કામ એ થયું કે અમે ધરમપુરને શું કહેવાય, એટલે અંદર આત્મસાત કર્યું કે ઉતાર્યું. અને બસ ત્યારે રસ્તાઓ નહોતા, અને એમાં સૌથી મોટો ફાળો હોય તો ત્યારની ધરમપુરની પરિસ્થિતિ કે રસ્તાઓ નહોતા અને કોઈ વ્હીકલ પણ નહોતું, એટલે જ્યાં જવું હોય ત્યાં મોટે ભાગે થોડેક સુધી મોટરસાયકલ જતી હોય તો રાજદૂત જ ચાલતા ત્યારે, તો એટલે કોઈક અમને રાજદૂત પર થોડેક સુધી લઈ જાય અને બાકી ચાલતા જવાનું હોય. એ ગામોમાં મીટિંગ કરવા જવી હોય, કૂવો બનાવવાનું કામ ચાલતું હોય એને માટે જવું હોય કે કોઈ પણ કામ માટે, એટલે ખૂબ ફર્યા. અને બસ આવી રીતે ચાલતા અને એવી રીતે વધારે બસ જ્યાં બસ જતી હોય ત્યાં બસમાં પણ જઈએ. લોકો સાથે ખૂબ હળવા ભળવાનું થયું. ધરમપુરની એક ત્યાંની લોકલ બોલી છે કોકણી બોલી, એ પણ
બહુ જલ્દી શીખી શકી, કારણ કે એમાં મને મદદરૂપ એ થયું કે નાનપણ વેડશીમાં વીતેલું એટલે ત્યારે નિશાળમાં ભણતા ત્યારે ચૌધરી બોલી બોલવાનું બહુ થતું. હા, એટલે ગુજરાતીની જેટલી ચૌધરી બોલી અમારા મને સહજ હતી, કારણ કે આખા વર્ગમાં બાકીને બધા ચૌધરી હોય મિત્રો, અમે ચૌધરી જ બોલતા. અને એ મદદ આવ્યું અને ધરમપુરની બોલી પણ બહુ જલ્દી શીખી શકાયું અને દરેક જાતના કામનો પણ અનુભવ મળ્યો. અને એવી રીતે મેં 6 વર્ષ એમની સાથે કામ કર્યું અને એમાં કેટલું આવું કામ કરવા માટે જે અમુક વહીવટી કામો કે એ બધું પણ સાથે એનો ભાગ હોય, એટલે આપણે ઈચ્છે ના ઈચ્છે એ તો કરવા જ પડે, એટલે એ બધું પણ શીખવા મળ્યું. અને પછી વાગવડ તો રહેતી જ હતી, પણ મને વાગવડ રહીને જે વધારે અંદરના વિસ્તારના ગામો હતા કે જે મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે, ત્યાં પિંડવાડથી વાગવડથી 20 કિલોમીટર અંદર જઈએ, 20-એક કિલોમીટર એટલે બોર્ડર લાગે, તો એ ગામોમાં તો તે સમયે પણ એવી પરિસ્થિતિ હતી કે આખું ગામમાં કોઈ 10મા ધોરણ સુધી ભણેલો વિદ્યાર્થી એક પણ ના હોય એવી પરિસ્થિતિ. આ લગભગ 2000 સાલની વાત, એવી પરિસ્થિતિ ત્યારે હતી. એક બે ગામો એવા હતા કે એ ગામ સુધીનો એ ગામનું એક્ઝિસ્ટન્સ કેટલા બી વર્ષોથી હશે આપણને ખબર નથી, પણ એ ગામ સુધી જવાનો, એ ગામ સુધી ફક્ત કેડી રસ્તો જ જાય છે, કોઈ ડામર રસ્તો બન્યો જ નથી અથવા કોઈ આવા 4-વ્હીલર ત્યાં જઈ જ નથી શકતા. જાય તો સાદા ખેતરોમાંથી જાય, એ વર્ષના 1-2 મહિના જઈ શકે, બાકી નથી જઈ શકતા. એવા વિસ્તારો હતા, તો મને એમ હતું કે એવા કોઈ ગામમાં જઈને બેસવું છે, રહેવું છે, અને ગામ લોકોની જે જરૂરિયાત હોય એના આધારે કામો કરવા છે, બલકે કે આપણે આપણી આપણે નક્કી કરીએ કે હા અમે આ કરશું તે કરશું, તેના કરતા એ લોકોને શું જોઈએ છે એ આધારે કામ કરીને. બીજું, એટલા સમયમાં મને એક પણ એક મારું એ હતું કે હું તો જન્મથી આશ્રમમાં જ મોટી થઈ, પણ ઇવન વેડશીમાં પણ અમે જ્યારે નિશાળમાં ભેગા થઈએ તો અમે બધા જે જતા એ અમે આશ્રમવાળા અથવા વિદ્યાપીઠવાળા કહેવડાતા, અને પેલા જે વેડશી ગામમાંથી આવતા હોય એ બધા ગામમાંથી આવતા હતા. ત્યારે એવું થતું હતું કે આ એક જુદાપણું છે, અને જે બી ગામ હોય તો ગામ અને આશ્રમ અથવા વિસ્તાર અને આશ્રમ એની વચ્ચે એક થોડી ગેપ કે જે ગણો એ એ અનુભવેલું અને જોયેલું. પણ તો મને એવું હતું કે એવું ના રહે ને, આપણે કેમ ગામની વ્યક્તિ થઈને ગામમાં ના રહી શકીએ, અને એવી રીતે રહેવાની એટલે બધું એ થઈ શક્યું છે એવું નથી કહેતી, નથી થયું, પણ મારી ઈચ્છાની વાત કરું છું કે એવું મને હતું. એટલે 6 વર્ષ ત્યાં કામ કર્યું 1994 થી 2000 સુધી, એટલે એમાં જ ખરેખર પેલું શીખ્યા અનુભવ મેળવ્યો, અને એક જ શબ્દમાં કહીએ તો કે ટીપાયા અને ઘડાયા અને બધું જ પણ થયું. અને પછી એવું હતું કે ક્યાંક આવા કોઈ ગામમાં જઈને આવી જાતનું જે ગામનું સેન્ટર હોય એવી રીતે કામ કરવું છે. અને એમાં પછી કાંતિભાઈ શાહ, એને તો બધા જાણે જ છે, અને જ્યારે હું વાઘવડ રહેતી ત્યારે એમનું તો એના વર્ષો પહેલાથી, કારણ કે હું વાઘવડે 1994 થી 2000ની વચ્ચે, એ તો પિંડવણમાં 70ના દાયકાઓથી રહેતા હતા, બહુ સીધો પરિચય નહીં. આમ વાઘવડ જવું હોય તો પિંડવણ થઈને જવાય, એટલે રસ્તામાં ઘણી વાર મળવા જઈએ, કાંતાબેન, હરુલાસબેન, કાંતિભાઈ હોય, કોઈ વાર નવનીતભાઈ પણ હોય, એ તો બહુ એવું વાતચીત થતી, સંવાદ થતો એવું પણ નહીં, પણ થોડી ઘણી ઓળખાણ. આમ એમને ખબર કે મારા પપ્પા મમ્મીને એ લોકો જાણે કે ભાઈ વેડશીમાં કામ કરે છે, એ રીતે ઓળખે એમણે. અને મારે એક વસ્તુ નક્કી થઈ ગયેલી જયારે 2000ની સાલમાં કંઈક બદલવું હતું, પણ ધરમપુરમાં તો રહેવું જ છે એ એકદમ નક્કી હતું. બરાબર. અને બીજી પણ એક ચોઈસ હતી મારી સામે કે ફરી પાછું કોઈ બીજી સંસ્થામાં જોડાવું અથવા તો પોતાનું કંઈક કરવું, ટ્રસ્ટ કે પોતાની મેળે કામ ઊભું કરવું, એ બંને ચોઈસ હતી. અને હું બહુ નક્કી નહોતી કરી શકતી, એટલે પોતાનું કરો કે બીજી સંસ્થામાં જોડાવો, તો બંનેના પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ હોય. એમાં કાંતિભાઈને પણ ખબર પડી હશે કે આ સુજાતા હવે આ છોડે છે ને કંઈક વિચારે છે, એમણે સામેથી આમંત્રણ મોકલ્યું અને મળ્યા. તો બસ એમ કહેવાય કે ખરેખરી મારી કાંતિભાઈ સાથેની ઓળખાણ એ દિવસથી શરૂ થઈ. અચ્છા. હા, એવું મને લાગ્યું.
એમણે બહુ જ ટૂંકા એટલે ઓછા શબ્દોમાં પહેલાં જ મને પૂછ્યું કે તું આ છોડે છે. મેં કીધું હા, તો અમારી સાથે જોડાવાનું તું નથી વિચારતી? એટલે હું નહોતી વિચારતી. એટલે એટલું બધું સીધું પૂછેલું કે એમ ગોળ ગોળ જવાબ આપવાનો કંઈ અર્થ નહીં. એટલે મેં કીધું ના, તો કેમ? એટલે એકદમ બધું સીધું જ. એટલે મેં કીધું એક તો મારે પીંડવણમાં નથી રહેવું, અને અત્યારે મેં કીધું આપણા સર્વોદય પરિવાર ટ્રસ્ટ થકી જે પ્રવૃત્તિઓ ચાલે છે એ બધી પ્રવૃત્તિઓમાં એ બહુ બહુ જ ઉપયોગી છે. તે સમયે સર્વોદય પરિવાર ટ્રસ્ટ મારફત ત્યાં નિશાળ પણ શરૂ થઈ ગઈ હતી, અને બહુ મોટું એક કામ જે હતું નળિયા આપવાનું કામ, કે એ લોકો જ્યારે ગયેલા ત્યારે આખા વિસ્તારના છાપરા ઉપર ઘાસ કે શાકના પાંદડા જ છાયેલા હોય, તે દરેકને સબસિડાઈઝ રેટથી નળિયા આપવાનું એક બહુ મોટું કામ સર્વોદય પરિવાર ટ્રસ્ટ મારફત થયું. એ કામના એ છેલ્લા દિવસો હતા, પણ હજી ત્યારે કામ ચાલુ હતું. અને રાહતદારે અનાજ આપવાનું કામ અને ખાદીનું કામ, આ કામો તે સમયે ચાલતા હતા. અને એ એ બહુ જ જરૂરી, અને એ શરૂ કર્યા એ બધાનો પણ એક અલગથી બધો ઇતિહાસ છે. તો પણ મેં કીધું એ બધા કામો મારા રસના વિષયો નથી, એટલે મારે એ નથી કરવું, અને પીણવા પણ નથી રહેવું, એટલે હું સર્વોદય પરિવાર ટ્રસ્ટ સાથે જોડાવું નથી વિચારતી. એમણે એક પણ અક્ષરના ખચકાટ કે વિલંબ વગર મને તરત મારું બોલવાનું પૂરું થયું. એમ પૂછ્યું કે મારું બોલેલું પહેલાં રિપીટ કર્યું કે તારે પિંડોળમાં નથી રહેવું ને, તો તું તારે જ્યાં રહેવું હોય ત્યાં તું રહે, અને તારે અત્યારે જે અમારી પ્રવૃત્તિઓ ચાલે છે એ જો નથી કરવી તો ના, એના સિવાય એવું પણ નહીં, તો તારે જે કરવું હોય તે તું કર, તો તું અમારી, એવું કહું છું, તો તું અમારી સાથે જોડાય કે નહીં. એટલે સ્વાભાવિક છે, કોઈનામાં સહેજ પણ, એટલે ના પાડો ના, તો હું બોલી શકું ના, બોલી જ નહીં શકું એવી એમની ઓફર હતી. અને પણ તરત તો મેં હા ન પાડી, અને એ દિવસે પછી થોડું અમારી વાતચીત થઈ, પણ મેં કીધું એમ એ દિવસથી મને એમનો પરિચય થયો. અને પછી મેં એમની સાથે હું 12 વર્ષ કામ કરવાનો મને મોકો મળ્યો. તો એટલે આ વાત મારે સૌથી પહેલા કહી દેવી છે, એટલે પાછી ક્યાંય કામ પ્રવૃત્તિની વિગતો મેં રહી ન જાય, કે હું સંસ્થામાં જ મોટી થઈ, અને ત્યારે પણ આખી દુનિયામાં જે આવે છે કે જનરેશન ગેપ કે કોઈક સંચાલક હોય, બીજી નવી નવી પેઢી હોય, તો બેની વચ્ચે એટલે નવી ઉગતિ પેઢીને તક ના મળે, એવી બધી જે વાતો છે એ ઘણી બધી જેમ બીજા ફિલ્ડમાં હોય એમાં ગાંધીની સંસ્થામાં પણ સાંભળ્યું હોય, ક્યારેક જોઈ પણ હોય, અમે તો ત્યાં જ મોટા થયા એમ. પણ કાંતિભાઈની વાત કરું તો એમને કોઈ જનરેશન ગેપ કે પેઢી પેઢી એવું કશું એમને નહોતું લાગુ પડતું. એક એક બહુ જુદી જ નોખી માટીના એક મહાનુભાવ વ્યક્તિ જે કંઈ હતા એટલે એ હતા. અને એમણે જે એક વાક્યથી, એટલે શબ્દ હતા ને, એ વાક્યથી મને જે ઓફર આપી હતી અથવા જે ઉદારતા પોતાની અથવા પોતાની વિશાળતા બતાવી હતી, એને એમણે, મેં 12 વર્ષ કામ કર્યું, એને એમણે અક્ષરશઃ પાડી છે. એ જ દિવસે એમણે મને એ વાક્યની સાથે એમ પણ કીધું હતું કે તને કદાચ એવું પણ થતું હોય કે અમે ચારે જણા આ ઉંમરે પહોંચ્યા, પિંડવાનું આટલું મોટું ત્યારે તંત્ર હતું, તો એમણે મને સામે તેમ કીધું કે તને એવું લાગતું હોય કે આ તંત્રની કે અમારી અત્યારની સંસ્થાની જવાબદારી તારે શિરે આવતી હોય, અને કદાચ તું અમારી સાથે જોડાતા ખચકાય, તો અમે છીએ ત્યાં સુધી તારે માથે પિંડવાની અથવા અત્યારની પ્રવૃત્તિની કોઈ જવાબદારી નહીં, એવું મને કીધું હતું. સો ઓપન માઇન્ડેડ. હા, એટલે એવી કોઈ વ્યક્તિ મેં મારી જેટલી ઓળખાણ થઈ કે જેટલા સંપર્કો થાય એવું કોઈ ગણાય, કે જૂની પેઢીના માણસો એટલું નથી આપી શકતા, પણ મેં તો અમારી ઉંમરની જે પેઢી હતી એમાં પણ કોઈને આટલું એ નથી જોયા કે અનુભવ્યા. સાચી વાત. અને એમણે જે પહેલી મુલાકાતમાં કીધું એ 12 વર્ષમાં એનું અક્ષરશઃ થયું, અને એ જ્યાં સુધી હતા ત્યાં સુધી પિંડવાના કોઈ કામમાં મારી અપેક્ષા, કઈ પ્રસંગ હોય, શિબિર હોય ને હું આવું, એ વાત અલગ, કઈ અનિવાર્ય કારણ, બાકી એવી કોઈ સીધી જવાબદારી નહીં. અને પછી તમે એક બે વાર મળ્યા અને નક્કી કર્યું કે હું જોડાઈશ. અને કોક વાર તો પછી એનાથી ઊંધું મને થતું કે હું જ્યારે કોઈ નિર્ણય ના લઈ શકતી હોઉં, ત્યારે મને બહુ એવું થતું કે કાંતિભાઈ મને કશોક નિર્ણય
આપી દે તો મને સારું પડે ને, પણ ત્યારે એ તો ના, નિર્ણય આખરે તારો. એટલે પછી જોડાવું નક્કી કર્યું. પછી ગામ તો એવું કઈ નક્કી હતું નહીં, એટલે એવું નક્કી કર્યું કે જે બોર્ડર આખો વિસ્તાર હતો એમાં ઘણા 5-6 ગામ હતા, એ ગામોમાં જઈને મીટિંગો કરતા. અને એવી રીતે વાત મૂકવાની કે ભાઈ સર્વોદય પરિવાર ટ્રસ્ટ જેને બધા જ ઓળખતા, ત્યારે 40 વર્ષ થયા હતા, એટલે 40 વર્ષથી કામ કરે, અને એનું કામ જ એવું નક્કર હતું એકદમ ગ્રાસરૂટ લેવલનું, કે બધા એટલે બધા વ્યક્તિઓ પણ એને, ગામની વ્યક્તિઓ પણ ને સર્વોદય પરિવાર ટ્રસ્ટ ખબર હોય. એટલે એ જે એનું હતું નીચેનું કામ એ પણ મને બહુ મદદરૂપ થયું. અને એવું કહેતા કે સર્વોદય પરિવાર ટ્રસ્ટનું જ બીજું સેન્ટર આપણે કરવું છે. અને જમીન કોઈ ગામમાં ખરીદવી નહોતી, ભદ્રયુભાઈ ખરીદી ન શકીએ એવી કે આર્થિક સ્થિતિ નહોતી સર્વોદય પરિવાર ટ્રસ્ટની, પણ મારા મનમાં જે હતું ને કે એક લોકોનું સેન્ટર બને. પેલું કોઈ ટ્રસ્ટ આવે, જમીન ખરીદે, પછી બધી ટ્રકો બધું આવે, માલ મટીરિયલ મકાન ઊભું થઈ જાય, કદાચ ફાસ્ટ થાય એમાં, એવું નહોતું કરવું. બહારના કોઈ આવે છે એના જેવું લાગે, એવું નહોતું કરવું, ભલે થોડી વાર લાગે તો. એટલે એવું કહેતા કે જે ગામ જમીનની સગવડ પૂરી પાડશે એ ગામમાં સર્વોદય પરિવાર ટ્રસ્ટનું કેન્દ્ર કરશું, એવી જઈને લોકોની સામે વાત મૂકી. મારી સાથે મારી બહેનપણી વર્ષા, આપ ઓળખતા હશો, એ મારી સાથે હતી, અને અમે એવી વાતો કરતા બે જણા. પછી ખડકી એમાં મોખરે રહ્યું, અને ખડકીનો એક ભાઈ જે તે સમયે 25 વર્ષ પહેલા એટલે હવે આજે તો 45 વર્ષ પહેલા સરપંચ હતો, અને એને એ સર્વોદય પરિવાર ટ્રસ્ટને કદાચ ઓળખી શક્યો હતો, ને એણે પોતાની બોલીમાં પોતાના ગામમાં ને પોતાના વિસ્તારમાં તો એક ચેલેન્જની રીતે કહેતો કે મને વાઘોળવાળી, એવું કહેતા ત્યારે, કારણ કે હું વાઘોળમાં રહેતી હતી ને, એટલે પેલી વાઘોળવાળી આ બાજુ કસે આવવાની છે રહેવા, તો એ પરસુભાઈનું નામ, એવું કહેતો કે એને તો હું ખડકીમાં જ લાવીશ, એવું એને પોતાની મેળે જ એને પોતાનું મિશન બનાવી દીધું. અને પછી ખડકીમાં પહેલે જ દિવસે મીટિંગ કરી, તો એ દિવસે 3 જણા એટલે 3 જગ્યાની ઓફર હતી, બે એમાં 2 જગ્યા પોતાની માલિકીની હતી, એ 2-7 બારમાં એ લોકોના નામે જમીન હતી. એ લોકો એવું કહેતા હતા કે અમે આ જમીન આ આશ્રમ બેન જે કહે છે એ સેન્ટર બનાવવા માટે આપવા તૈયાર છે, અને એક જંગલની જંગલ ખાતાની જમીન હતી જે ગામની માલિકીની હતી, એટલે ગામ કે આમાં પણ બનાવો તો વાંધો નથી. એટલે પહેલે જ દિવસે એટલે પસંદગી કરવાનો સવાલ હતો ખડકીમાં. અને એમાં પછી અત્યારે જ્યાં રહું છું એ વ્યક્તિગત પાંડુભાઈની માલિકીની જમીન છે, પણ એ નદી કિનારેની હતી એટલે પાણીનો પણ લાભ મળે, અને બહુ સુંદર જગ્યા હતી એટલે એ જમીન પસંદ થઈ. અને પછી હું ત્યાં 1 નવેમ્બર 2000 સાલમાં રહેવા ગઈ. હવે રહેવા ગઈ એ દિવસે તો ગામમાં તો કંઈ સંસ્થાનું મકાન કે એવું તો કંઈ હતું નહીં, એટલે ગામ લોકોએ એક બાલવાડીનું મકાન હોય ને, પેલી આંગણવાડી ચલાવવા સરકારી, આટલી સાઈઝની આમ દોડભાઈ દોડની કે દોડભાઈ બેની બારી હોય એક, અને બારણું હોય ને આમ નાની ઓરડી હોય, એ મને રહેવા આપી હતી. એટલે હું એમાં રહી 6-8 મહિના, અને પછી આ અત્યારે જ્યાં રહું છું એ કેમ્પસના મકાનો તૈયાર થયા. મકાનો તૈયાર કરવામાં પણ પછી એવું વિચાર્યું કે શરૂઆતમાં જ્યારે રહેવા ગઈ ત્યારે ખડકીની આસપાસના 7 ગામ ફળ્યા, એ આપણા કાર્યક્ષેત્ર તરીકે પસંદ કર્યા, અને કંઈ પણ નાનું મોટું બી નિર્ણય લેવો હોય તો એ 7 ગામ ફળિયાના લોકો, અથવા કોઈ વાર ઓછું નિર્ણય હોય તો એના પ્રતિનિધિઓ આવે અને ભેગા મળીને નિર્ણયો લેતા. અને એવું નક્કી થયું કે મકાન બનાવવા છે એમાં પણ ગામના લોકો પોતાનો ફાળો આપે. અને પછી વાતો કરતા ગયા એમાંથી એવું આવ્યું કે જે વસ્તુ અહીંયા લોકલી અવેલેબલ છે એ ગામ લોકો આપે, અને જે અહીંયા નથી મળતું એ સંસ્થા લાવે, અને એ રીતે આપણે મકાન બનાવીએ. તો ભાઈ શું મળી જાય છે, તો કે ઘરનું છાપરું બનાવવા માટે લાકડું જોઈએ. તો ભાઈ લાકડું તો જંગલ છે, અને બધા પોતાનું ઘર બનાવવા માટે જંગલમાંથી જ લાકડું લે છે, અને આપણા છોકરાઓ અહીંયા ભણવાના છે, એટલે આપણી નિશાળ બનાવવા માટે આપણે લાકડું આપણે આપીશું. એટલે ગામ લોકોએ એવું નક્કી કર્યું, અને ઈંટ ન મળે ત્યાં, અને નળિયા ન મળે, પાકું જેમાં સિમેન્ટ વાપરવી પડે એવું મકાન બનાવવું નહોતું, એટલે સિમેન્ટ રેતીનો કોઈ સવાલ નહોતો આવતો, એટલે ઈંટ અને નળિયા બે વસ્તુ સંસ્થા લાવે, અને લાકડું ગામ લોકો ભેગું કરે. પછી કારીગરો જોઈએ, તો જે કારીગરો હોય પ્રોફેશનલ કે કડિયા હોય સુથાર હોય એને રોજે રોજ કામ કરવું પડે ને, તો એને તો આપણે કારીગરને મહેતાણું આપવું પડે, પણ કારીગરની સાથે રોજ જે 10-15 જણ
જેને આપણે કહીએ લેબર જોઈએ, એ આપણે મજૂરો નહીં લઈએ, અને વારા ફરતી ગામના લોકો એક ઘર દીઠ રોજે કેવું બે વ્યક્તિનું શ્રમદાન દરેક ઘરવાળા આપે, એ જે આખા સાત ગામ ફળિયાના લોકો, એવું નક્કી થયું. અને એ રીતે પછી ત્યાં પછી એટલું સરસ રીતે એ ગામ લોકો જ આગળ વધતા ગયા કે આપણે લાકડું આપવાનું છે ને, એમાં તો સાત ગામ ફળિયાના લોકો ભેગા હોય તો કે આપણે વહેંચી નાખીએ બધું, એટલે એ લોકો એ લોકોની મેળે એ બાબતમાં આપણી તો આપણી તો કોઈ બુદ્ધિ ચાલે જ નહીં, આપણને એવું સૂઝે જ નહીં. એવું મેં અનુભવ્યું કે એ લોકો જ નક્કી કર્યું ઘર બનાવવા માટે ત્રણ જાતના લાકડા જોઈએ, એક થાંભલા જોઈએ, પછી એક આડા પણ સેજ જાડા લાકડા જોઈએ, અને ત્રીજું પેલા દાંડા જોઈએ જેના પર બેટન પટ્ટી ઠોકીને નળિયા મૂકવાના, નળિયા મૂકવાના હોય. તો કે દાંડા ખૂબ બધા જોઈએ, એટલે બે ગામના લોકો એટલે સાત ગામ ફળિયામાં કુલ ગામ ચાર થતા હતા, તો કે બે ગામના લોકો દાંડા આપે, એક ગામના લોકો થાંભલી આપે, એક ગામના લોકો આડા જેને ભારટ કહેવાય એ આપે. એ આમ અડધો કલાકમાં પ્રોબ્લેમ એનો સોલ્વ થઈ ગયો. પછી ખડકીને ખડકીએ થાંભલા આપવાનું એવું નક્કી થયું, એટલે પછી ખડકીવાળા અલગથી એ લોકોની મેળે લોકો બેસી જાય. ખડકીમાં ત્યારે લગભગ 90 થી 100 જેટલા ઘર હતા જ્યારે હું રહેવા ગઈ ત્યારે, તો કે આ મકાન બનાવવા માટે 70 થાંભલાની જરૂર છે, એટલે આપણે એવું કરીએ કે દરેક ઘર દીઠ એક થાંભલી આપી દેવાની. એટલે હું તો ગામમાં રહેતી હતી, જ્યાં આશ્રમ બનાવવાનું હતું એ જગ્યા ત્યાંથી 1-1.5 કિલોમીટર દૂર છે, એટલે એ લોકોએ નક્કી કરી દીધું હોય કે દરેક ઘર દીઠ એક થાંભલી એ આશ્રમની જગ્યા પર જઈને નાખ્યાવાની. એટલે દરેક ઘરવાળા જ્યારે જેની સગવડ હોય ત્યારે એક થાંભલી ત્યાં નાખ્યા હોય, અને હું ત્યાં ગામમાં રહેતી હોઉં એટલે મને લખાવી જાય કે બેન મારી થાંભલી મેં નાખી દીધી. એટલે એવી રીતે આ બધું લાકડું અને બધું મટીરિયલ ભેગું કર્યું, અને ઘર દીઠ પછી વારા પાડ્યો કે આજે આ ગામનો વારો, આજે આ ફળિયાનો વારો, આ ફળિયામાંથી આજે આટલા ઘરોનો વારો. એમાં થોડી વાર લાગે, આ ધારો કે આજે આટલા ઘરનો વારો છે, એમાં મરણ થઈ ગયું તો આજે ન આવી શક્યા, બીજા ઘરોને ખબર ના હોય તો એ લોકોય ના આવે, એટલે થોડું મકાન બનાવવામાં થોડી વાર લાગી, પણ એ રીતે મકાન બન્યું. પણ એને લીધે એ લોકોનો જે હક પણ છે, આજે પણ છે હક, ધારો કે એવું પણ બનતું કે પછી નિશાળ શરૂ થઈ, પણ નિશાળમાં તો એક લિમિટ હોય, અમુકથી વધારે બાળકો મેં ન લઈ શકીએ, એટલે એક બે વખત એવું થયું છે કે કોઈનું બાળક રહી જાય તે મને લડવા પણ આવે કે આ મકાન બનાવેલું ત્યારે બે દાંડા કે પાંચ એક થાંભલી તો હું આપી ગયેલો, તો એ તે મારા દીકરાને લીધો નથી એવું મને હકથી કહી શકે. પણ મને એ વસ્તુ ખરેખર આજે પણ એટલી જ ગમે છે કે એનો એ હક છે, અને હક એટલો હક નથી એટલું એનું ઇન્વોલ્વમેન્ટ પણ છે. શરૂઆતમાં હું એકલી હતી, આટલું ઇન્ટિરિયર હું જયારે રહેવા ગઈ ત્યારે ખડકી સુધી કોઈ રોડ જ નહોતો, કેડી રસ્તો જ હતો, ગુંદિયા કરીને ગામ છે ત્યાં સુધી જ રોડ હતો, 8 કિલોમીટર કોઈ વાહન ત્યાં ન આવી શકે, ચાલતા 8 કિલોમીટર જાઓ, રસ્તામાં બે નાળા આવે, એ એટલા બધા વરસાદમાં 2 કલાક વરસાદ વરસે તો એ નાળામાંથી એટલું બધું પાણી જતું હોય કે તમે બહાર હો તો તમે ખડકી ના આવી શકો, અને તમે ખડકી હો તમે ખડકીની બહાર ના જઈ શકો, એટલે એ પાણી ઓસરે તો જ તમે ત્યાંના, એટલો ફોર્સ હોય એ પાણીનો કે ત્યાંના સ્થાનિક લોકો પણ એ જયારે અમુક લેવલથી ઊંચે વહેતા હોય ત્યારે એને પસાર ના કરી શકે, એટલે અમારો કે મારો તો કોઈ સવાલ જ ના રહે. અને સાવ પહેલા ધોરણના બાળકોને લઈને ત્યાં રહેવાનું, તો બધા વાહનો અને રસ્તાઓ થતા થતા તો 7-8 વર્ષ થઈ ગયા, તો એ બધામાં જ્યારે જ્યારે જરૂર ઊભી થાય, અડધી રાતે પણ છોકરાઓ હોય માંદા પડે, સાપ કરડ્યો હોય એવું પણ બને, તો ત્યારે ગામ લોકો જ આવીને ઊભા રહે છે. એટલે એ લોકો ખાલી હક માન્યો છે એવું ને, પોતાની ફરજ પણ સમજી છે કે આ બેન અને બહેનો ત્યાં રહે છે તો આપણી પણ એ ફરજ બને કે એને સંભાળવાની. અને એક બે નાના નાના પ્રસંગો છે, કહું પછી પ્રવૃત્તિ પર આવી, કે જયારે આ રીતે સાત ગામના ફળિયા લોકો લાકડું ભેગું કરતા હતા ત્યારે સામે જ મહારાષ્ટ્ર છે, તો મહારાષ્ટ્રના ગામના લોકો પણ આવ્યા કે બેન અમે પણ આમાં અમારો ફાળો આપીએ, અમારા છોકરાએ તું લેજે પછી એમ આ નિશાળમાં. એટલે પછી સમજાવ્યું કે એ તો શક્ય નહીં બને, કારણ કે ટેકનિકલી પણ એ મહારાષ્ટ્ર છે, ધારો કે 7 ધોરણ સુધી એ છોકરું આપણે ત્યાં ભણે તો એનું માધ્યમ ગુજરાતી હોય, હવે એનો જન્મ દાખલો તો ત્યાંનો હોય, ને પછી એ લોકોએ કમ્પલસરી એને 8મા ધોરણથી ગુજરાતમાં જ ભણાવવો પડે, અને એ બધું શક્ય ના બને. એટલે અમે આજે પણ અને ક્યારે પણ એ સામેના ગામના બહુ નજીક છે ને અમારી, તો બોમ્બાળા તો સંભળાય એવું સામે ઘરો છે અને ગામ છે, એને અમે નથી લેતા, એટલે અમે ના પાડીએ. ને છતાં એક સવારે એક
કાડોર ચોંડ એવું ગામ છે, મહારાષ્ટ્રનું ગામ છે, એના 25-26 જણા ભદ્રાયુભાઈ બે દાણા તો ઊંચકી શકે એ લોકો, ત્યાંના લોકો વજનદાર હોય પણ એ લોકો ઊંચકી શકે, કોઈના કયા વગર એ લોકો એક સવારે 25-26 જણ બબે ત્રણ જેટલા દાંડા, એક જણ ઊંચકે એટલા દાંડા લઈને આપણી જગ્યાએ આવ્યા અને બધું ઉતાર્યા ત્યાં દાંડા. એ પૂછ્યું તો કે ના ના બેન તે નથી માંગ્યા, પણ અમને એમ થયું કે હવે તો આપણે પાડોશી થયા ને, તો પાડોશીનો તો એકબીજાને ક્યારેય ખપ પડે, એટલે અમારે પાડોશમાં તો આ રીતે ઘર બનાવે છે તો અમારા તરફથી આટલા દાંડા, એમ કરીને એ લોકો વગર માંગે ગામ, તે સમયે તો મેં જોયું નહોતું, એ ગામ સુધી નહોતી ગઈ, તો એ લોકો આપી ગયા. અને પછી આટલું બધું લાકડું ભેગું થાય અને પછી અમે કીધું હતું કે એવું જરૂર નથી કે તમે શાક જ આપો, તો કે ના અમારા ઘર અમે શાકથી બનાવીએ, તે સમયે એટલું શાક હતું આજથી 20-21 વર્ષ પહેલાંની વાત છે, એટલે તો અમારા ઘર માટે જો અમે શાક વાપરતા હોઈએ તો અમારા જ છોકરા ભણવાના છે એટલે અમે શાક જ આપીશું. એટલે એમણે બધું લાકડું જે ખાલી આડા જાડા લાકડા હતા એ શાક નથી, પણ જે દાંડા હતા એ તો બધા શાકના એ લોકો આપ્યા. એટલે આવા પણ સાથે સાથે પ્રસંગો બનતા ગયા અને એ રીતે 6 મહિના, હા આટલું બધું લાકડું ભેગું થયું એટલે એ જંગલ ખાતાની રીતે આ બધું ઇલીગલ કહેવાય. એક સંસ્થા જ્યારે આ મકાન બનાવતી હોય ત્યારે તો ખબર આપણી પાસે એના બિલ હોવા જોઈએ, તો એવું કઈ નહોતું. એટલે એ પણ એક સવાલ આવ્યો કે આવી રીતે કઈ કરતા હોય અને જંગલ ખાતું આવશે ને 6 મહિના થાય એટલે તો ખબર તો પડે જ. તો ત્યારે પણ ગામ લોકોએ કીધું કે ધારો કે જંગલ ખાતા વાળા આવે અને એને કઈ જવાબ આપવાનો હોય તો તારે કઈ એનો જવાબ નથી આપવાનો, એનો જવાબ અમે આપીશું. એટલે એ પણ એમણે જવાબદારી લીધી અને એ રીતે આપણે સોલ રિસ્પોન્સિબિલિટી, હા હા એકદમ પોતાનો. અને કોઈ આવ્યા પણ નહીં, બારોબાર એ લોકોએ જવાબ આપ્યો હશે. રસ્તો બનાવતી વખતે એવો સવાલ આવેલો, જયારે ઝાડ કપાઈ ગયા ખડકીના, હવે તો આશ્રમ સુધી રસ્તો છે તે બનાવ્યો ત્યારે ઘણા ઝાડ કપાયા અને એવો પ્રોબ્લેમ આવેલો, ત્યારે પણ એ લોકોએ જ પતાવ્યો, પછી મને એમાં કંઈ ખબર પણ ના હોય. અને એ રીતે 6-1 મહિના થયા અને 2000 સાલમાં ત્યાં સેન્ટર શરૂ થયું, સર્વોદય પરિવાર ટ્રસ્ટનું. અને 6-1 મહિના પછી હું તો ત્યાં રહેવા પણ આવી ગઈ અને શરૂઆતમાં ઇન્ફોર્મલ શાળા શરૂ કરી. એટલે જે 6-8 વર્ષ પસાર કરી ગયા છે એટલે ભણવા સ્કૂલમાં દાખલ થવાની ઉંમર એની નીકળી ગઈ છે, નીકળી ગઈ છે. આપણે એને ઘણીવાર કાં તો એ સ્કૂલમાં ગયા જ નથી ને ગયા છે તો એ ડ્રોપ આઉટ કહીએ છીએ આપણે. હા, કાંતિભાઈ એ બધાને પુશ આઉટ કહેતા કે એ ડ્રોપ આઉટ નથી થયા, આપણે એને ખરસેલી દીધા છે એવું કહેતા, એવો શબ્દ ખાસ વાપરતા, એ કોઈ દિવસ ડ્રોપ આઉટ ન કહેવા દે કોઈને. એટલે એવા બાળકોને અમને એમ હતું ખબર નથી કે મા બાપ એમને મોકલશે કે નહીં, પણ મોકલ્યા અને એવા બાળકો માટે નિશાળ શરૂ કરી અને 5-6 વર્ષ એવી રીતે ચલાવ્યું. અને હવે આજે એવું છે કે ફોર્મલ છે આમ તો, પણ આપણું છાત્રાલય કહેવાય, ખડકીમાં છાત્રાલય છે, 1-8 ધોરણના 190 બાળકો રહે છે અને ગવર્મેન્ટની જે સ્કૂલ છે ત્યાં એ લોકો ભણવા જાય, પણ આપણે એને આપણા શિક્ષકો પણ રાખ્યા છે અને આપણે એને પૂરક શિક્ષણ આપીએ, કારણ કે આટલે અંદરમાં ગવર્મેન્ટની સ્કૂલ પાસે તો આપણે શિક્ષકો ત્યાં નથી રહેતા. ખડકીમાં જે ગવર્મેન્ટ શાળા છે એના શિક્ષકો ધરમપુર 40 કિલોમીટર થાય અને ધરમપુરની આસપાસના ગામોમાંથી આવતા હોય, એટલે રોજનું 45-50 કિલોમીટર એક ટાઈમનું આવે અને પછી પાછા જાય અને પાછા કપરા રસ્તાઓ, હા ઘાટવાળા રસ્તા, એટલે એ રીતે છે. એટલે આપણે એ રીતે આજે શાળા ચલાવીએ છીએ. અને બીજું આપણે કામ શરૂ કર્યું એ ધરમપુરમાં જે કુદરતી રિસોર્સિસ છે એમાં 3 મુખ્ય આવે, જલ એટલે પાણી, તો ખૂબ વરસાદ, ત્યારે તો 150 ઇંચ વરસાદ વરસતો હતો, આજે પણ 100-125 ઇંચ તો વરસાદ વરસે જ છે. એટલે પાણી, જંગલ, ખૂબ જંગલ હતું. જ્યારે આ 4 જણ રહેવા ગયા, કાંતિભાઈ, કાંતાબેન, હરવિલાસબેન, ત્યારે તો એટલું ગાઢ જંગલ કે દિવસે પણ સૂર્યના કિરણો રસ્તા પર ન પહોંચે એવું ગાઢ જંગલ. 20 વર્ષ પહેલાં હું જ, એટલે મને હવે 27 વર્ષ થયા ત્યાં રહેતા રહેતા કોકિલાબેનની સાથે, મને પણ ઘણો મોટો ફેરફાર દેખાય છે, પણ બહુ બધા જંગલ ઓછા થઈ ગયા. એટલે બીજું કુદરતી રિસોર્સ ગણીએ તો જંગલ અને ત્રીજું જમીન. એરિયા વાઇઝ ધરમપુર તાલુકો હવે 2 ભાગ થયા, ધરમપુર ને કપરાડા, કે એશિયામાં સૌથી મોટો તાલુકો ગણાતો એરિયા વાઇઝ, વસ્તી પ્રમાણમાં ઓછી એરિયાના પ્રમાણમાં. એટલે જળ, જંગલ ને જમીન, પણ ત્રણે ત્રણ આટલું વિપુલ માત્રામાં હોવા છતાં માર્ચ હોળી પછી પીવાના પાણીના સાંસા હોય,
જમીન એટલી બધી નબળી કે જેને ટોપ સોઇલ કહેવાય એ તો છે જ નહીં, કારણ કે ઢાળવાળી જગ્યા અને વરસાદ ખૂબ પડે એટલે બધી જમીનનું ધોવાણ થઈ જાય. એટલે એ ત્રણને સંરક્ષણ આપવા માટે આપણે કામો શરૂ કર્યા. એમાં પહેલું, ડુંગરોમાં ઝરણાઓ ખૂબ હોય, એ ઝરણાઓના પાણીને આપણે રોકીએ છીએ એટલે ચેકડેમ બનાવીએ. પથ્થર અને માટીના ચેકડેમ, એટલે કોઈ સિમેન્ટ કોન્ક્રીટના નહીં, પથ્થર અને માટીના ચેકડેમ બનાવીએ એટલે નાનું સરખું આમ તળાવ જેવું બને અને પાણી રોકાય. સૌથી મોટું કામ એનું એ કે એ પાણી જે સળસળાટ વહી જાય છે એને બદલે જમીનમાં ઉતરે, એ જ પાણી પછી આપણના નદી કે કૂવા કે બોરને તળાવમાં આપણને મળે, એ પહેલું કામ. બીજું, જે ખેતરો ખેતીલાયક નથી રહેતા એવી જગ્યાઓ મેં પણ જોઈ છે કે આજથી 10 વર્ષ પહેલાં ખેતી થતી હોય પણ ત્યાં આપણે કશું ના કરીએ તો એ જે ટોપ સોઇલ એકાદ ફૂટ હોય એ તો ધોવાઈ જાય 10 વર્ષમાં, એટલે ત્યાં ઢાળથી આડા પથ્થરના પાળ બનાવવા પડે. એટલે ચોમાસામાં જ્યારે એ માટી લઈને પાણી વહેતું હોય વચ્ચે અટકે રોકાય, ને રોકાય ત્યારે પછી પાણી ધીરે રહીને વહી જાય ને એમાં જે કાંપ અથવા જે સોઇલ હોય ત્યાં ડિપોઝિટ થાય પાળ પાસે, એટલે પાળા બનાવવાનું કામ કરીએ. અને ઓલરેડી જે ખેતરો છે કે જે એકદમ લેવલ નથી એને લેવલ કરીએ, એટલે જળ જંગલ ને જમીનના કન્ઝર્વેશન માટે 3 મુખ્ય કામ કરીએ છીએ, પાળા બનાવવાનું, ચેકડેમ બનાવવાનું અને લેવલિંગ કરવાનું. પણ લેવલિંગ એટલે આપણા મનમાં એવું જ આવે કે ટ્રેક્ટર કે જેસીબી, એવું નહીં. ઘણી જગ્યાઓ મોટે ભાગના ખેતરો એવા છે કે જ્યાં જેસીબી કે ટ્રેક્ટર તો જઈ જ નથી શકતા, એટલા બધા ઢાળવાળા હોય કે એવા ખીણમાં હોય, એટલે તો મેન્યુઅલી જ્યાં જરૂર એવી જગ્યાઓ છે ત્યાંનું લેવલિંગ. એટલે આ બધું લેવલિંગ કહું છું એ મેન્યુઅલી કરે લોકો, આપણે 3 ખેડૂતો છીએ તો તમારે ત્યાં કામ હોય ત્યારે આપણે 3 કુટુંબ ભેગા થઈને કરીએ, પછી વારા ફરતી બધાને ત્યાં કરીએ, કારણ કે એકલા કરવાનું જરા અઘરું લાગે. પણ મશીન કોઈ ટ્રેક્ટર જેસીબી એવું નહીં, અને ચેકડેમનું કામ પણ મેન્યુઅલી જ થાય, અને એ કામના બદલામાં આપણે અનાજ આપીએ છીએ લોકોને, ફૂડ ફોર વર્ક. એટલે એ લોકોએ બહાર કામ કરવાના જવું પડે, કારણ કે ત્યાં ચોમાસા સિવાય કોઈ એ નથી કામ, ચોમાસામાં જ ખેતી કરે. ખેતી પણ શિયાળામાં ઉનાળામાં કરી શકાય એવી કોઈ ઇરિગેશનની કે એવી કોઈ ત્યાં સગવડો નથી, એટલે ફક્ત વરસાદ આધારિત ચોમાસામાં ખેતી થાય. ચોમાસા પછી એ લોકોએ બહાર મજૂરી કરવા જવું પડે, એટલે વાપી દમણ નાસિક તરફ ત્યાં દ્રાક્ષની ખેતી ખૂબ થાય. અમારા બોર્ડરથી 20 કિલોમીટર અંદર જઈએ તો દ્રાક્ષની ખેતી થતી હોય, એટલે દ્રાક્ષના માંડવામાં ખેત મજૂરી કરવા જાય. એટલે આપણે જે આ જળ જંગલ ને જમીન સંરક્ષણનું કામ શરૂ કર્યું એના લીધે લોકોને પોતાના ઘર આંગણે કામ મળે, પછી અનાજ મળે. હવે પૈસા મળે તો પૈસા વ્યસન કે બીજા મોસોકમાં પણ ખર્ચાઈ જાય, પણ અનાજ આપીએ એટલે સ્વાભાવિક છે પોતાના કુટુંબના ઉપયોગમાં જ વપરાય, અને એ લોકોની જમીન કાયમી ધોરણે સુધરે. એટલે આપણે ઘણા વર્ષોથી આજે 17-18 વર્ષથી આ જે જળ જંગલ ને જમીન સંરક્ષણનું કામ કરીએ છીએ એનાથી જમીનની ઉત્પાદકતા પણ વધી છે, અને ઘણા ખેડૂતો બીજો પાક એટલે શિયાળામાં એટલે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી પાક, એટલે કંઈ રાઈસ કે ઘઉં કે એવું ઉગાડતા નથી થયા, પણ શાકભાજી ઉગાડે કે દેશી ચણા છે તુવેર છે એવું શિયાળું કઠોળ ઉગાડતા થયા છે આટલા વર્ષો પછી. અને બીજું સાથે સાથે અમે એ કર્યું કે આપણા કેમ્પસમાં નર્સરી એટલે જંગલ ઝાડ, એટલે ધરમપુર વિસ્તારમાં જે જંગલમાં વૃક્ષો થતા હતા અને જે ઓછા થઈ ગયા છે એ આપણે એના રોપા ઉછેરીએ, અને પછી જે જમીનો ખુલ્લી થઈ ગઈ છે જ્યાં જંગલ નથી રહ્યા અને ખેતી પણ નથી થતી એવી જગ્યાઓમાં આપણે રોપીએ છીએ, અને એને આપણે ગ્રામ વન કહીએ. એટલે નર્સરી અને ગ્રામ વનનું કામ, પછી આ ચેકડેમ પાળા અને લેવલિંગનું કામ, અને બીજું આપણે હવે શરૂ કર્યું છે કે ત્યાંના લોકો પગભર થાય, એટલે ત્યાં ને ત્યાં એ લોકોને હજી પણ બહાર ગામ તો જવું જ પડે છે, કારણ કે પૈસા મળે એવો કોઈ રોજગાર નથી ધરમપુરમાં, એને અંદર બહાર જવું પડે. બહાર જાય એટલે પોતે તો કુટુંબથી વિખૂટા પડે જ, પણ બહારનું જે પછી જે ખરેખર ન ગમતું એ વસ્તુ પણ એ સાથે સાથે આવવાની જ, કારણ કે માણસ માત્રનો એ સ્વભાવ છે એ બધું સાથે આવે. એટલે ત્યાં જો એમને કોઈ રોજગાર મળે તો આખું એમનું જીવન સંપૂર્ણપણે ત્યાં એ લોકો
વિતાવી શકે. એના લીધે એટલે એવી વિચારણા તરફ ચોક્કસ છે કે એવો રોજગાર ત્યાં ઊભો કરીએ કે એ લોકોને ત્યાં ને ત્યાં કામ મળી રહે. હવે એના માટે રો મટીરિયલ પણ બહારથી આવે અને સ્વાભાવિક જે બી કરીએ એમાં માર્કેટિંગ તો બહાર કરવાનો સવાલ આવશે જ. એટલે રો મટીરિયલ જો ત્યાં જ મળતું હોય તો વધારે સારું. અને એ બાબતે વાંસ પર સરોદય પરિવાર ટ્રસ્ટ મારફત વિચાર કરી રહ્યા છે કે વાંસમાંથી આજે ઘણી બધી ફર્નિચર પણ બને છે, હાઉસ હોલ્ડની ઘણી વસ્તુઓ બનતી હોય, તો વાંસ અમે ફર્નિચર બનાવવા માટે કોઈ જુદી જાતના વાંસની જરૂર હોય તો જેને માટે જે જરૂરી છે એવા વાંસ ત્યાં ઉગાડીએ પણ છીએ. એટલે એવા મોડેલ ફાર્મ પણ ઊભા કર્યા છે અને ખેડૂતોને પણ એ રોપવા માટે આપીએ. અને એ હવે ઉછરી રહ્યા છે અને સાથે સાથે અમે એવું શરૂ કર્યું છે કે એ લોકોમાંથી કોઈ આ બધું બનાવવાની ટ્રેનિંગ લે તો ભવિષ્યમાં એ ટ્રેનિંગ એ પામે તો એ ત્યાં રોજગાર ઊભો થઈ શકે. એટલે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે. એટલે કાંતિભાઈએ જે લીડરશીપ સોંપી, જે ભાગ્ય જ એ વાત આપની સાચી છે કે આપે નથી જોયું એમને, અત્યારે પણ લગભગ સંસ્થાઓમાં એ ખૂટતી વસ્તુ છે કે બીજા કોઈને લીડર તરીકે સ્વીકારવા અને સ્વીકારીને એને પૂર્ણ વિકસવાનો ચાન્સ આપવો. એટલે એ મળ્યો એટલે ખડકીમાં કામ થયું. મને એક નાનો પ્રશ્ન એવો છે કે અત્યારે ખડકીની જે આપની સંસ્થા છે ત્યાં રોડ, નળ, લાઇટ બધું આવી ગયું છે, ટેલિફોન કે હજી? ટેલિફોન તો નથી, એટલે અમે ખડકીમાં હોઈએ તો અમે કવરેજથી બહાર કહેવાઈએ. અચ્છા, મોબાઈલ પણ નથી, નેટવર્ક નથી કોઈ? ના, એટલે હવે એવી શક્યતા છે કે આવી શકે પણ આજ સુધી તો નથી, એવું નથી. એટલે ખડકીમાં હોઈએ તો બહારના કોઈ સમાચાર આપણને ના મળે. આસપાસના 2-3 કિલોમીટર એરિયામાં એવા ડુંગર કે એવી જગ્યાઓ હોય ત્યાં જઈએ અમે તો કોઈ વાર ફોન કરી શકીએ, એટલે એવી રીતે કરીએ. હા, રસ્તા હવે લગભગ બન્યા છે છેલ્લા, એટલે બન્યો તો હું રહેવા ગઈ પછીના બીજે વર્ષે રસ્તો બને તો ગયેલો, ત્યાં સુધીનો ડામર પણ બહુ પ્રાથમિક કક્ષાનો. હવે છેલ્લા 5-6 વર્ષથી સારા રસ્તા અને જ્યાં જ્યાં આવા વચ્ચે ઝરણા હોય તેની પર બ્રિજ પણ બન્યા છે. એ પહેલાં તો રસ્તા માટે ઘણી મુશ્કેલીઓ હતી, એટલે ઘણું ચાલવું પડે અથવા તો કટ ઓફ રહેવું પડે. છેલ્લા 7-8 વર્ષથી ત્યાં જીબીની લાઈન આવી છે. એના પહેલાં, એટલે ખડકીમાં હું રહી એના પહેલાં 12 વર્ષ તો ત્યાં લાઈન જ નહોતી, એટલે પાવર હોવા ન હોવાનો કોઈ સવાલ જ નહીં. એટલે સાંજ પડે એટલે ફાનસ, હા, કેરોસીનના જે ફાનસ હોય એ પેટાવાના, બાકી વીજળી લાઈન જ નહોતી, એટલે કોઈ સવાલ જ નહીં. હવે છેલ્લા 7-8 વર્ષથી જીબીની લાઈન આવી છે, પણ હજી પણ એવું બને કે ચોમાસામાં તો એકવાર એટલે લાઈટ જાય તો પછી કોઈ વાર અઠવાડિયું પણ ના આવે, 2 દિવસ પણ ના આવે, અને ક્યારે જ એનો બિલકુલ ભરોસો આ મિનિટે છે તો છે, આવતી મિનિટે છે કે નહીં એના વિશે આપણે કશું કહી ના શકીએ. એટલે એવું છે. અને હવે તો 190 બાળકો રહે છે અને સ્ટાફ હોય લગભગ 200 લોકો અમે ત્યાં રહીએ છીએ. એટલે સંસ્થાએ જ પોતાનું કૂવો અને બોર ને બધું કર્યું છે, એટલે નળમાં પાણી આવે છે. પણ જ્યારે હું ધરમપુર શરૂઆતમાં ગઈ તો પહેલાં 8-10 વર્ષ અને ખડકીમાં પણ પહેલાં કમસે કમ 5-6 વર્ષ નળમાં પાણી નહોતું. અને હું જે સૌથી વધુ મિસ કરતી હતી એ પેલું નળમાં પાણી, કારણ કે આપણને એટલી બધી આમ ફેરવીને એટલે પાણી આવી જાય, એની ટેવ હોય, એટલે પછી પેલું ડોલમાં પાણીને ડબલું લઈને નાવાનું હોય તો ધ્યાન રાખવું પડે ને કે હવે કેટલું પાણી છે. એટલે એ આમ જ્યારે પોતાને કરવાનું આવે ત્યારે કેટલું ખરેખર અઘરું પડતું હોય છે મને શરૂઆતમાં લાગતું. આપણે સંકલ્પના જેવી છે, નળ છે એટલે પાણી છે, પાણી છે એમ. હા, આપણે આપણે એવું વિચારતા નથી કે આપણે કેટલું વાપરવાની, કે જ્યારે નળ ન હોય ત્યારે આપણે ચોક્કસ ધ્યાન રાખવું પડે કે હવે આટલું પાણી છે. એટલે એવું, અને એ જે તમે પાણી ભેગું કરતા હશો એ પણ લિમિટેડ હોય, એટલે એની પણ ચિંતા હોય કે આ પાછું અમુક વાર સુધીમાં વપરાઈ ન જાય, નહીં તો ખાલી થઈ જશે. અને 190 બાળક કે વખતે ઓછા હશે માનો કે, તો પણ એ એક ચિંતાનો વિષય બધા માટે રહે ખરો. હા, હજી પણ સામે નદી કિનારે રહીએ છીએ, નદી પર ડેમ બનાવ્યો છે, હવે તો એવા પણ એટલે ચોમાસા એટલા નબળા જાય કે એવું પણ બને છે કે ડેમમાં પણ પાણી સુકાઈ જાય, એક ડોલ પણ પાણી ના મળે. કોઈ વર્ષે એવું બને કે બીજો વરસાદ આવે ત્યાં સુધી થોડું પાણી હોય, બાકી હવે તો
ડેમના પાણી પણ સુકાઈ જાય છે, એટલે અમારા કેમ્પસમાં પણ આમ જ્યાં સુધી નદીના પાણી નીતર્યા હોય, ચોખ્ખા હોય, ત્યાં સુધી અમે નાવા ધોવા માટે નદીનું જ પાણી વાપરીએ. એટલે નળ હોય તો નળ પર અમે લખી દીધું હોય કે આ પીવાનું પાણી છે ને નદીનું પાણી, પીવાનું પાણી પીવા માટે અને રસોઈ માટે. પછી એવા દિવસો આવે કે પેલું પાણી ન હોય તો પીવાનું પાણી વાપરવું પડે. પણ એવું થયું છે, સૌથી વધારે મુશ્કેલી આજે પણ ત્યારે પડે છે કે જ્યારે જૂન મહિનામાં નિશાળો ખુલી જાય, લગભગ 10મી જૂનની આસપાસ નિશાળો ખુલી જાય એટલે બાળકો આવી જાય, ત્યારે હજી વરસાદ થયો ન હોય એટલે પાણી ન હોય, એટલે જૂન મહિનામાં બાળકો આવે ત્યારે વાપરવાનું પાણી આપણે ટેન્કર મંગાવી પડે. એવું હજી એ થાય છે, એટલે ખડકીમાં પણ થાય છે. અને ધરમપુરમાં એવા બહુ ગામો છે કે જેમાં તો પાણીની બહુ જ તકલીફ છે, ખડકી એમાંનું ગામ નથી. તો પણ વાહન વ્યવહારમાં પરિસ્થિતિ કેવી, બસ આવે કે દિવસમાં બે વાર બસ આવે ઓફિશિયલી, પણ એ બંને રોજ આવે જેવું કાંઈ નહીં. અને કેટલે સુધી આવે, કેટલા વાગે ઉપડે, આવે જ ન આવે, એટલે એનો કોઈ જ એ ભરોસો, એના પર આધાર રાખીને આપણે કોઈ કાર્યક્રમ ના બનાવી શકીએ. અથવા એને જ આધારે આપણે ખડકી પહોંચવું હોય તો પછી આજે જ ખડકી પહોંચાય કે આજે ન ગઈ તો હવે કાલે પહોંચીએ તો ચાલે, એવું હોય તો આપણે બસને આધાર રાખી શકીએ. અને બાકી પ્રાઇવેટ વાહનો આવી શકે બીજું. હા, એ પ્રાઇવેટ વાહનો એટલે ચીપડા કહેવાય ને, તમે જોવો છો 20-25 માણસો જેટલા અંદર હોય એટલા ફરતે ઉપર હોય, એવા હવે 5-6 વર્ષથી છે. બાકી એ પહેલા તો કઈ નતું. હું જયારે રહેવા ગઈ ખડકીમાં ત્યારે અમારા આખા ગામમાં એક પણ મોટરસાઈકલ પણ નતું, એટલે જીપ ને બધા તો સવાલ જ નતો. અને મેં પણ નક્કી કરેલું કે ત્યારે તો મેં મારી ઉંમરના હિસાબે નક્કી કરેલું કે 40 વર્ષની થઈશ ત્યારે એના પછી હું મોટરસાઈકલ વસાવીશ કેમ્પસમાં, અને 50ની થઈશ પછી જરૂર હોય તો ફોર વ્હીલર. બંને વસ્તુ થોડી બે ચાર વર્ષ વહેલી આવી ગઈ, કારણ કે પછી કાર્યકર્તાઓના ઘરે અમારી સાથે જે કામ કરનારા જળ જંગલ જમીન સંરક્ષણનું કાર્યક્રમમાં જે કાર્યકર્તાઓ છે એ લોકોની વ્યક્તિગત બાઇક પહેલાં આવી, એટલે પછી કોઈક મીટિંગ કરવા કે કોઈ સાઇટ પર ચાલતા જવું પડે તો નહોતું ગમતું, એટલે પછી ખરીદી. પણ બધું બાઇક સુજાતા એ ચલાવીને જવાનું રાખ્યું કે ના, એટલે હું જ્યારે ઘરે હતી વેઠી ત્યારે હું ચલાવતી હતી, પણ ત્યાં બહુ ઓછી ચલાવી છે કારણ કે ત્યાંના રસ્તાઓ પર એટલી બધી હિંમત ના થઈ શકી મારી. બરાબર. હા, અને ત્યારે રસ્તા પણ એટલા એ હતા, અને જ્યારે રસ્તાઓ સારા થયા ત્યારે પછી એ છૂટી ગયું હતું, ને એટલી હું પણ એટલી મારી પણ ઉંમર થઈ, એટલે એવી ઉંમર ના થઈ પણ પછી એ ના થઈ શક્યું. અને સર્વોદય ટ્રસ્ટ વતી જ આ ખડકી. હા, એ સર્વોદય પરિવાર ટ્રસ્ટ નું જ આ કામ. બરાબર. અને કાંતિભાઈ ની વિદાય પછી સગળી જવાબદારી કે ના ખડકી પૂરતી જ જવાબદારી? એટલે આમ ડે ટુ ડે એક્ટિવિટી ની વાત કરીએ તો ખડકી પૂરતી મારી જવાબદારી, પણ કંઈક થોડું હિસાબ ને લગતું હોય કે અમુક થોડી એડમિનિસ્ટ્રેટિવ જવાબદારી એવી સમગ્ર ટ્રસ્ટની, અને બધી પ્રવૃત્તિઓની ખડકી પૂરતી એવી રીતે. એટલે અત્યારે પિંડવણની અંદર 1-8 ધોરણ છાત્રાલય અને સ્કૂલ બંને, પિંડવણ સ્કૂલ બંને. હા, અને ખડકીમાં પણ 1-8 ધોરણ એમાં અમારું છાત્રાલય ઓફિશિયલી કહેવાય, અને ગામની ગવર્નમેન્ટની સ્કૂલમાં. પણ છાત્રાલયમાં આપણે ભેગું સપોર્ટિંગ ટીચિંગ તો હોય જ. હા, ટીચિંગ તો હોય જ, અને મુખ્યત્વે આ નઈ તાલીમની વિચારધારા કે ભાઈ સવારે 5:30 ઉઠીને મેં તમને જે બધી વેડછીની વાત કરી એમાંનું જેટલું અત્યારના જે સાથીઓ છે એની મદદથી જેટલું શક્ય થઈ શકે એટલું કરવાની કોશિશ કરીએ. એટલે માનો કે શાળામાં રજા હોય તો આપણું તો પ્રવૃત્તિ ચાલતી જ હોય છાત્રાલયમાં. હા, એટલે ઉલટું ધારો કે અમારે ત્યાં અમે અમારા સ્ટાફને એવું કહીએ કે તમે એ લોકોને પણ રજા તો જોઈતી હોય ને, એવું કહીએ કે શનિ રવિ મોટે ભાગે રજાઓ નહીં લેવાની, કારણ કે શનિ રવિ તો ખબર છે કે ત્યાં રજા જ હોય, એટલે એ દિવસે આપણી પ્રવૃત્તિઓ વધારે એનાથી ચાલતી હોય. આ ગ્રાન્ટેડ છે શાળા કે ના? આપણે આખા સર્વોદય પરિવાર ટ્રસ્ટ મારફત જે બધી પ્રવૃત્તિઓ થાય છે એ ટોટલ દાન આધારિત જ છે. આપણે સરકારની ગ્રાન્ટ અત્યાર સુધી તો એવું છે કે આપણે ચાહીને નથી લેતા, કારણ કે એમાં પછી ઘણું બધું સાથે આવે, આપણને નીતિ નિયમો સામે કોઈ વાંધો નથી, પણ બધાને એક લાકડી હાંકવાની જ મોટે ભાગે નીતિઓ હોય, એટલે જે નિયમ સુરતની સ્કૂલને લાગુ પડતા હોય એ જ ખડકી કે પિંડવાની સ્કૂલને લાગુ પડતા હોય, એટલે વ્યવહારુ કે વાસ્તવિક ન લાગે. બીજું, ડિસ્ટ્રિક્ટ પ્લેસ 75 કિલોમીટર દૂર થાય ખડકીથી, અને પિંડવાડથી બી 55 કિલોમીટર,
આટલે દૂર એ બધું એનો વ્યવહાર કરવો બહુ મુશ્કેલ પડે. અને બીજું સૌથી અગત્યનું એ કે એકવાર એમ સરકારી ગ્રાન્ટ આવે જેવું થઈ જાય એટલે સાથેના જે કાર્યકર્તાઓ છે એમની પણ જે કામ કરવાની એમાં જે સરકારી માનસિકતા આવી જાય એ એનાથી અત્યારે બચી શકીએ છીએ એવું મને બહુ લાગે છે. એબ્સોલ્યુટલી રાઈટ. પણ કાર્યકર્તાઓ જે છે એ આપણને મળી રહે છે કે બદલાતા રહે છે કે એમાં ઇફ ધે ફાઇન્ડ સમથિંગ મોર લુક્રેટિવ એવું બને છે. હા, એટલે મળી તો રહે છે જ અને એમાં ભલે નોકરી કે રોજગારી મેળવવાના હેતુથી આવ્યા હોય તો પણ આપણી સાથે કે કામ કરતા કરતા આ વિસ્તાર માટે કામ માટે પણ એને એટલે ડિવોશન જાગે અને પછી બહુ જ એનાથી કામ કરે એવા પણ કાર્યકર્તાઓ છે. પણ એવું પણ થાય છે તમે કીધું એવું કે આપણી સાથે રે ખાસું ટેવાય અને પછી કોઈ સારું કામ મળે તો જાય. પણ એને હું તો વ્યક્તિગત રીતે હું પોતે તો એને સ્વાભાવિક ગણું છું કે એમની પણ કુટુંબની જવાબદારી હોય. આપણે એને પગાર આપીએ છીએ સરકાર જેટલો તો નથી જ આપી શકતા, જે બીજી બધી સંસ્થાઓનું હોય એ લેવલનું આપીએ છીએ એટલે સ્વાભાવિક છે સરકારી નોકરી મળતી હોય તો એને જવાની ઈચ્છા થાય જ અને જાય પણ છે. એટલે છાત્રાલય ઉપરાંત એક જવાબદારી તમારી એ પણ રહે કે આ લોકોને સતત મોલ્ડ કરતા રહેવા પડે. હા, એ મુખ્ય, એ મુખ્ય રહે છે. ધારો કે જળ જંગલનું કામ હોય તો એના માટે પણ અને બંને જાતની તાલીમ આપવી પડે ને. શિક્ષણ હોય તો તમારે કન્ટેન્ટની તો તાલીમ આપવી જ પડે પણ સાથે સાથે આપણે જે વિચારધારા છે એ રીતે જળ જંગલનું કામ હોય તો ફક્ત એના મેઝરમેન્ટ શીખવાડી દીધા કે એની ટેકનિક શીખવાડી દીધા ખરું પણ કેમ આપણે આ કરીએ છીએ એની પાછળનો મૂળ ઉદ્દેશ તો આપણો લોક ભાગીદારી પછી કુદરતી સંસાધનોની જાળવણી કે અલ્ટિમેટલી ગ્રામ સ્વરાજની જે વાત છે ગ્રામ સ્વાવલંબનની વાત છે એ બધું પણ સતત કરતા રહેવાનો પ્રયત્ન કરે છે. અને આપણું ધ્યેય તો આખરે એ જ હોય છે. આખી જે સેવાકીય પ્રવૃત્તિ અથવા શિક્ષણની પ્રવૃત્તિ એમાં એવા સંઘર્ષના દિવસો આવ્યા કે જ્યારે આપણને એમ થાય કે અરે આપણે આ ફિલ્ડમાં ક્યાં આવ્યા છીએ એવું કોઈ ક્ષણ આવી હોય ખરી નાની મોટી? પછી ભલે આપણો જે મુખ્ય અંદરનો આત્મા છે એને પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી હોય. હા, એટલે આખે આખા ફિલ્ડ માટે તો એવું ક્યારેય નથી થયું કે આમાં ક્યાં આવી ગઈ. પણ આ બહુ અઘરું છે અથવા તો આમ જેને કહેવાય ને આમ હલી જવાય એવું થાય પણ ખબર નહીં એટલે કુદરતી હશે કે એવા જ્યારે જ્યારે પ્રસંગો બને કે જેને કહેવાય ને મૂંઝાઈ જઈએ કંઈ સૂજે નહીં ત્યારે એની આસપાસ જ એવી ઘટનાઓ બને કે જે આપણને એમાંથી બહાર લાવે અને એમાંની જે આપણી શ્રદ્ધા હોય એ જ વધારે એનાથી મજબૂત થાય એવું હંમેશા મારી સાથે બન્યું છે. અને અહીંયા જોડાય ત્યારે જે સલામતીની વાત હતી અહીંયા જોડાવાની મેં તમને વાત કરી સૌથી વધારે પ્રશ્ન એ થતો કે તારી સલામતી શું કે આવી સંસ્થા તો આજે છે ને કાલે નથી તો એ તો બહુ જ જલ્દી જતું રહ્યું. કદાચ બહાર રહીને વિચારે કરવું હોત તો એ વધતું જ જાત ને અસલામતી વધારે ફીલ કરત પણ એકવાર એમાં જોડાઈ ગયા પછી તો એમ થાય કે જે સલામતીની વાત કરે છે જે લોકો અને જેને સલામત માને છે એમાંય ક્યાં સલામતી છે અને ધારો કે કમ્પેર કરવું હોય તો આમાં જ સૌથી વધારે સલામત છે કારણ કે આમાં કેટલા બધા લોકો એટલે હું એમ કહું કે ખડકીમાં જે કામ થઈ રહ્યું છે એમાં ગામ લોકો તો પોતાની જવાબદારી સહકાર આપે છે એવું કહીએ તો એ બહુ ઓછું થાય એમને માટે કારણ કે એ લોકો ફક્ત સહકાર નથી આપતા એ લોકો તો બહુ મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. પણ ગામ લોકો આખું ટ્રસ્ટી મંડળ હોય અમારા કેટલા બધા દાતાઓ છે કારણ કે અમે તો ત્યાં બેઠા છે આજ સુધી ક્યારે એવું નથી થયું એક એક પ્રવૃત્તિ કરવા માટે પણ કે એક દિવસ માટે પણ કે મારે એની ચિંતા કરવી પડે કે હવે દાન આ નથી તો મારે આ હું કેવી રીતે કરીશ અથવા તો આટલા બધા છોકરાઓ છે તો એપ્રિલ મહિના સુધી નિશાળ કેવી રીતે ચલાવીશ એવો વિચાર જ મારે કરવો પડે એવો એક એક દિવસ કે એક ક્ષણ પણ આવી નથી તો એમાં કેટલો બહુ મોટો સધિયારો કહેવાય. હા, બહુ જ મોટો સધિયારો એટલે અમારું ટ્રસ્ટી મંડળ કે આખું ટ્રસ્ટ અમારા દાતાઓ શુભેચ્છકો કેટલાક સીધું દાન ના આપતા હોય એવા પણ કેટલાય વ્યક્તિઓ છે કે જે સુરતમાં રહે છે મુંબઈમાં રહે અમદાવાદમાં રહે પણ સતત આનું જ
વિચાર કરતા હોય અને એ બધી ચિંતાઓમાંથી મુક્ત રહેવાનું મને તો મળ્યું છે. મને આમ થોડો ઘણો જવાબ એવો મળી ગયો, પણ વધુ મને જો એમાં પ્રકાશ પાડવો હોય તો એવો પ્રશ્ન સુજાતાને પૂછવાનું મન થાય કે ધરમપુર જેમ એશિયામાં મોટો વિસ્તાર છે એમ એમ કહેવાય છે કે એનજીઓ પણ વધુમાં વધુ ધરમપુર માટે જ કામ કરનારીઓ છે. ભારતનો હમણાં કોઈ ફિગર આવ્યો તો એમાં મોર દેન 500 એનજીઓઝ આર વર્કિંગ ફોર ધરમપુર એરિયા. હવે તો પછી પ્રશ્ન એ થાય છે કે તો પછી ધરમપુર કેમ વર્ષોથી કામ કર્યા જ કરવું પડે, કર્યા જ કરવું પડે, એનું શું કારણ છે? એક તો ધારો કે તમે એ આંકડા, તો આંકડા માટે મારે કોઈ સવાલ નથી. એટલે 500 એનજીઓ પણ ધારો કે હું તો આજે 27 વર્ષ તો પૂરા થયા અને ત્યાં જ રહું છું, તો એટલે ઓન પેપર એ હશે એવું લાગે છે. આટલી બધી ને તો મેં જોઈ કે અનુભવી નથી ક્યારે, એટલે ઘણી બધી છે. ધારો કે 100 પણ હોઈ શકે, પણ આટલી બધી તો અને આંકડાઓમાં હું તો એ બધું બહુ ઓછું વાંચું છું એટલે મને ખબર બી નથી, પણ એવું પણ હશે. એટલે કેટલુંક તો એનાથી જ એ થઈ જતું હશે કે આટલી બધી કદાચ વાસ્તવિકતામાં ન પણ હોય. અત્યારના એનજીઓ ઉપર એક બીજી પણ આળ છે કે ઓન પેપર જ હોય છે. હા હા, એટલે એવું પણ હશે થોડું. બીજું કે ધરમપુરની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ પણ મને એના માટે બહુ જવાબદાર લાગે છે કે આખો ડુંગરાળ વિસ્તાર, આટલો બધો વરસાદ પડે અને એટલે ધારો કે અમે જે કામ કરીએ છીએ પાળા ચેકડેમ લેવલિંગનું, ત્યારે અમુક દાતાઓ પણ ઘણા હવે જાગૃત લોકો હોય છે એટલે પૂછે કે ધારો કે બેન તમે 15 વર્ષથી ચેકડેમ આ ગામમાં કે આમાં પાળા બનાવ્યા જ કરો છો, તો હવે કોઈ ગામની તો જરૂરિયાત પૂરી થવી જોઈએ ને, કે તમે હવે એવું કેમ નથી કહેતા કે હવે બસ ખડકી કે મધુરીમાં હવે પાળા કે ચેકડેમ જરૂર નથી, એવું તમે બોલતા જ નથી. મેં કીધું એવું નથી, એટલા માટે નથી બોલતી. તો કેમ નથી કે ધારો કે હવે જે આપણી સિઝન છે, હવે આપણો જે વરસાદ છે, એવું પણ બન્યું છે કે કંઈક એક કલાકમાં કંઈક કેટલા ઇંચ વરસાદ વરસે, તો તમે નહીં માનશો કે જે ચેકડેમ અમે 10 વર્ષ પહેલાં બનાવ્યો હોય, સિમેન્ટ 10 વર્ષમાં એ પથ્થર માટીના અમારો તો ચેકડેમ હોય, એ એકબીજા સાથે એટલા સ્ટ્રેન્થ થઈ ગયા હોય, આટલા વર્ષોના બધા જાતના પાણી એટલે કે ઠંડી ગરમી વરસાદ બધાના માર ઝીલીને, કે સિમેન્ટ કોંક્રીટને પણ એ ટક્કર મારે એવા એ મજબૂત થઈ ગયા, પણ એવા વરસાદ વરસે કે જેમાં એવા ચેકડેમ પણ તૂટી જાય, એ 3 કલાકમાં જ્યારે 20 ઇંચ વરસાદ વરસ્યો હોય ત્યારે એવા પણ ધોવાઈ જાય. મેં 3 વર્ષ પહેલાં પણ એવો વરસાદ જોયો છે કે આટલું મોટું જેનું થડ હોય એ એટલું ફોર્સથી પાણી આવે કે મૂળ સોતું ઉખડીને એટલો ફોર્સ હોય કે અહીંયાથી લગભગ એ થોડાક મીટર સુધી તો એ ઊભું ઊભું જાય અને પછી એ પડે, એવો વરસાદ આવે. અને એવો વરસાદ આવે કે જ્યાં ડાંગરની તો ક્યારીઓ હોય ને, તો ડાંગરની ક્યારીઓ હોય ત્યાં આખો રેતી ને પથ્થર ને એ બધાનો કાંપ આવી જાય અને ઝરણાઓ પોતાનો આખો પ્રવાહ બદલી નાખે, એવો વરસાદ આવે. એટલે જે અમે ચેકડેમ બનાવતા હોઈએ, પાળા બનાવતા હોય, લેવલિંગ કરતા હોય, લાખા ખેડૂતનું જે આખું ખેતર હોય, જેણે વર્ષોથી આવી પાળ બાળ બનાવીને અથવા વર્ષોથી હવે જે સોઇલ ડિપોઝિટ થવાનું કામ છે એ તો કુદરતી કામ છે ને, એ વર્ષો સુધી જે થયું એના પર 2 કલાકના વરસાદમાં આખું બધું, એટલે ફરી પાછું એને ખેતર બનાવો તો ફરી બીજા આપણે એને 10 વર્ષ સમય. એટલે મને મેં કહ્યું કે મને થોડોક જવાબ તો મળી ગયો, કારણ કે જે 3 વસ્તુ ગણાવી, જળ જમીન અને જંગલ, આ ત્રણેયમાં જે કામ કરવું પડે એ વારંવાર કરવું જ પડે એવું છે. અને મને હજી એક ચોથી વાત જે તમે કહી કે કોઈ પોતે પૈસા કમાઈ શકે એવું કોઈ રોજગાર જ નથી, એક પણ નથી. ખાદીનું કામ સર્વોદય પરિવાર ટ્રસ્ટ મારફત બહુ મોટું થયું, પણ કાંતિભાઈ હતા ને જ એ કામ અમારે, ને કાંતિભાઈનું તો જેને કહેવાય ને જીવન એમને સૌથી પ્રિય કેવું એ પણ એ બહુ ઓછું છે, એ એમને એટલું ખાદી કામનું મહત્વ ને એને એ પોતાને એ ગમતું હતું ને એને મહત્વ આપતા હતા, પણ એ હતા ને જ અમારે બંધ કરવું પડેલું, કારણ કે પૂણી છેક ત્યાંથી લાવવી પડે સૌરાષ્ટ્રમાંથી, એટલે એ એટલું બધું અવાસ્તવિક હતું કે નાની નાની સંસ્થાઓ પણ ફરિયાદ કરે છે કે કાપડ પછી કોઈ લેનારું નથી, પૂણી મળવામાં મુશ્કેલી પડે, પછી આમ દેવામાં મુશ્કેલી પડે. હવે એટલું બધું જે ખરેખર બિઝનેસ કરતા હોય એ એટલું બધું સહન કરી શકે, પણ જે નાનો માણસ હોય એને તો એક હાથથી લેવામાં રસ ને બીજા હાથથી દેવામાં રસ હોય. એટલે
એક ખાદીના કામ માટે રોજગાર આપવાનું થઈ શક્યું હતું, એ સિવાય એવું કંઈ ત્યાં છે નહીં. એટલે હવે એટલે ને ધારો કે આપણે વીજળી માટે કહીએ તો બધા જ કહે છે ને આખા દેશમાં બધા કે જ્યોતિર્ગામ એટલે બધા ગામે ગામ સુધી આપણે વીજળી પહોંચાડી છે, પણ હવે એવું બધું નથી. શિક્ષણનું કામ તો કેટલું બધું ખૂટે છે ધરમપુરના ગામોમાં. અત્યારે એક સમય એવો હતો, આ અમારી નજરે અમે જોયું છે કે આજથી ધારો કે 10 વર્ષ પહેલાં એવું થયું કે ફળીએ ફળીએ એ લોકોએ એક ધારો કે ખડકી છે તો ખડકીનું મૂળ ગામ જે હોય ત્યાં એક નિશાળ આપે છે. ભાઈ ધારો કે ખડકીનું ફળિયું 2 કિલોમીટર દૂર છે, ખડકીનું જ ફળિયું છે પણ 2 કિલોમીટર દૂર છે અને રસ્તામાં ઝરણું આવે છે એટલે ચોમાસામાં વિદ્યાર્થીઓને જવામાં મુશ્કેલી પડે, તો ખડકીના ફળિયામાં પણ એ લોકો વર્ગશાળા આપે, એનું નામ સરકારે વર્ગશાળા આપ્યું. એવી વર્ગશાળાઓ ખોલીને ફળીએ ફળીએ નિશાળો કરેલી આજથી 10 વર્ષ 12 વર્ષ પહેલાં, અને એ નિશાળો પછી વર્ગશાળાઓ 5 ધોરણ સુધીની જ હોય. ખડકી મૂળ ગામમાં 8 ધોરણ સુધી નિશાળ હોય એટલે 5મા ધોરણ પછી એ ફળિયાના છોકરાઓ પણ 6ઠ્ઠા ધોરણથી આ વર્ગ મૂળ શાળામાં ભણવા આવે. હવે ગયા વર્ષથી એ કેટલી બધી વર્ગશાળાઓ બંધ કરી રહ્યા છે સરકાર પણ, એટલા માટે કે એ વર્ગશાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી ગવર્મેન્ટને ધોરણો જોઈએ પ્રમાણે માન્ય એ છે. નથી થતી. શિક્ષકો માટે ગવર્મેન્ટે ક્વાર્ટર બનાવ્યા. અમારાથી 8 કિલોમીટર દૂરનું એક ગામ છે ગુંદિયા, ગુંદિયા થઈને ખડકી હોય ત્યાં રીસર ગ્રાઉન્ડ પ્લસ 2 કેવા બિલ્ડિંગ બનાવીને ક્વાર્ટર બનાવ્યા કે છેક ધરમપુરની આસપાસથી શિક્ષકોએ આવજાવ ના કરવું પડે, ક્વાર્ટરમાં ગુંદિયા રહે તો ગુંદિયાથી ખડકી તો ખાલી 8 કિલોમીટર થાય, એવી રીતે આખા ગુંદિયાથી આસપાસના ગામોમાં શિક્ષકો જઈ શકે. એ ક્વાર્ટરમાં કોઈ રહેવા ના આવ્યું પ્રેક્ટિકલી, ને એ ક્વાર્ટરો ખંડેર થઈ ગયા છે. એટલે પછી આપણે શિક્ષણમાં પણ કેટલા આગળ આવી શકીએ. એટલે અત્યારના ખડકીમાં જે 8 ધોરણ સુધી ભણે હા, એ પછી ક્યાં જાય ભણવા? 9-10 ખડકીમાં, અગિયાર ખડકી બાર. બોર્ડર વિલેજ છે અને સરકારનું એવું હોય કે બોર્ડર વિલેજ પર કેટલીક યોજનાઓ એની મેળે એ લોકોએ આપવાની જ હોય. છેલ્લા 3 વર્ષથી ખડકીમાં ગવર્મેન્ટે 9 અને 10 ધોરણની ડે સ્કૂલ પણ આપી છે, અચ્છા. પણ ખડકી એટલું નાનું ગામ છે, અત્યારે 1000 લોકોની વસ્તી છે માન, અને જે પરવડી શકે એવું છે એ લોકો સારી સ્કૂલમાં બાર છાત્રાલયમાં મોકલી છોકરાને દે. મોકલી દે. એટલે અમારે અત્યારે 9-10ની સ્કૂલમાં પણ 20-25 સંખ્યા હોય કુલ. બોર્ડમાં 10મા ધોરણમાં 12-15 વિદ્યાર્થીઓ એપિયર થયા, મોટે ભાગે 3 વર્ષ થયા તો 3 વર્ષમાંથી 2 વાર તો 0% રિઝલ્ટ આવ્યું છે 10મા ધોરણનું, અને ગયા વર્ષે તો પ્રમોશન હતું આ વર્ષે, અને એક વખત એવું બન્યું છે કે એક વિદ્યાર્થી 10મા પાસ થયો છે. આવું રિઝલ્ટ જો 6-7 વર્ષ આવશે તો એ એટલે બંધ, એ સ્કૂલ બંધ થઈ જશે. એટલે આપણે ફરીને ફરી અને ત્યાં એન્જીઓએ કામ કરવું પડે. બહુ સાચું. કારણ કે મારું કેવું એમ છે કે જો તમે 9-10 ધોરણની શાળા આપી ખડકીમાં તો એની સાથે તમે છાત્રાલય આપો તો જ એ નિશાળ ચાલવાની છે, અને આ નથી ચાલવાની એ સરકારને ખબર છે, પણ એ લોકોએ આપવાની છે એટલે લોકો આપે છે, પણ એ ચાલે છે કેમ એનું કંઈ કરતા નથી એટલે પછી બંધ થશે. તમારે ત્યાંથી જે 8 ધોરણ પૂરું કરીને વિદ્યાર્થીઓનો વર્ગ આવતો હોય એ સામાન્ય રીતે ક્યાં જાય છે? તમારી પાસે કોઈ એવો અંદાજ હશે ને? હા, અને અમે તો એ કામ પણ અમારું છે કે ધારો કે અમારે ત્યાંથી નીકળે જ એનું નહીં, ગામમાં કોઈ 10મું પાસ થયું 12મું પાસ થયું એને કંઈક ગાઈડન્સ કે મદદની જરૂર હોય તો ચોક્કસ અમે મદદ કરીએ. હવે તો બધા ઓનલાઈન ફોર્મ ભરાય છે, પહેલાં તો હવે કેટલા કેટલાક છોકરા છોકરીઓ 10, 12, 12 સાયન્સમાં પસાર થાય છે. હું રહેવા ગઈ પછી ખડકીમાં 2 વર્ષ પછી પહેલી વાર એવું બનેલું કે 2 છોકરાઓ 12 સાયન્સમાં પાસ થયેલા, અને ત્યારે તો ફોર્મ ભરવાના આવતા હતા ખબર, મેડિકલને જઈને 5-6 પાનાના ફોર્મ આવતા હતા ભરવાના હોય, તો એ ફોર્મ ભરનાર કોઈ એવું હોય જ નહીં અમારા વિસ્તારમાં. એટલે કેટલાય વર્ષો સુધી એવું થયું છે કે હું કેટલાય એવા બધા લોકોના ફોર્મ ભરી આપતી હતી, પછી એ લોકોને એન્ડ્યુર માટે LD એન્જિનિયરિંગ કોલેજ પર લઈ જવાનું હોય, BSc એગ્રી કરવું હોય તો આણંદમાં લઈ જવું પડે કૃષિ યુનિવર્સિટી પર, તો હું પછી એ બધાને લઈને જાઉં પણ ખરી, પણ હવે એવા એ લોકો એકબીજાને મદદ કરે છે કે હવે લઈ જાય. તો એવી રીતે જે છોકરાઓ હમણાં અમારે ત્યાંથી નીકળે એ ધરમપુર કે ધરમપુરની આસપાસ જ્યાં સારી હોસ્ટેલની સગવડ હોય ત્યાં ભણવા જાય. વેરછી અચ્છા. પણ હું વર્ષો સુધી ઘણાને મોકલતી, હજી પણ મોકલું છું, કોઈની ઈચ્છા હોય કે આટલે વેરછી, વ્યારા અને વેરછીની આસપાસ જે ગ્રામસેવા સમાજ સંસ્થા છે એની સંસ્થામાં પણ મોકલીએ. એટલે તમે એવું તો જુઓ છો કે જે 8મા ધોરણ પાસ કરીને જાય એ પાછું ક્યાંક કન્ટિન્યુ હા કરે? ચોક્કસ, અમારી પાસે એનું તો હોય જ, અને બધાને ખબર જ હોય કે તમારા પ્રયત્નોથી જો તમને એડમિશન ન મળે એવું લાગે તો અમારી પાસે આવવાનું ને આપણે એવું કરીએ. અને ખડકીમાં આપણે કોઈ કો એજ્યુકેશન છે કે હા, કો એજ્યુકેશન છાત્રાલયમાં બંને? બંને, છોકરાઓ અચ્છા અને છોકરીઓ બંને. અચ્છા, વેરી ગુડ.
મેં આ ધરમપુરવાળો પ્રશ્ન સુજાતા એટલા માટે પૂછ્યો કે જેમ દાતાભાઈ પૂછ્યું હતું એમ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ધરમપુર 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 બધા લોકોને તમે પૂછો. મને તો એવું લાગે છે, આ મારો અંગત સાવ મત છે, કે ઘણા લોકો ત્યાં આવીને કુદરતી વાતાવરણમાં રહેવાનો ને એવો જ આનંદ કરવા માગે છે, એટલે એ લોકો ધરમપુરને પસંદ કરે છે. દે વુડ નોટ લાઇક ટુ કોન્ટ્રીબ્યુટ, અથવા દે આર નોટ એબલ ટુ કોન્ટ્રીબ્યુટ, એવું બનતું હશે. પણ ઘણાને પ્રશ્ન છે કે ધરમપુર ઉપર આટલી બધી સંસ્થાઓ કામ કરી, માનો કે પિંડવાળની કાંતિભાઈની એની સંસ્થા છે ને આટલા વર્ષો થયા, પણ આજે એ મારે સ્પષ્ટ કરવું હતું કે કેમ એવું બને છે. એની ભૌગોલિક પ્રાકૃતિક પરિસ્થિતિ જ એવી છે કે એમાં આવી નાની જ સંસ્થા કામ કરી શકે. તમે કદાચ કાલે વિચારો કે આપણે 190 ની બદલે 2000 સ્ટુડન્ટ કરવા છે તો યુ કાન્ટ ડુ ઇટ. અને હજી ગામ લોકોની તો માંગ છે અને અમે જોઈએ છે કે જરૂરિયાત છે, પણ અમે નથી કરી શકતા ને, કારણ કે બધું જ તમે કેવી રીતે ત્યાં મેન્ટેન કરી શકો, આટલું મેન પાવર, એનું સ્ટાન્ડર્ડ પણ એક જાળવવું પડે ને. તમે એકવાર નિશાળ ખોલો તો પછી અમુક લેવલનું તો આપણે એમને એ લેવલ પર વિદ્યાર્થીઓને પહોંચાડવા જ પડે. ધારો કે હું તમને આરોગ્ય સેવાની વાત કરું, તો આરોગ્ય સેવા હમણાં છેલ્લા 4-5 વર્ષથી પીંડવળમાં, અત્યાર સુધી પીંડોળમાં PHC હતું, હવે CHC થયું છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એટલે થોડી વધારે સગવડ હોય. અને એટલે MBBS ડોક્ટરો પીંડોળમાં રહેતા થયા છે, તો પણ અમને એવા એવા અનુભવ થાય એ તો અલગ, પણ અત્યાર સુધી તો રહેતા જ નહોતા. એટલે કંઈ પણ માંદા પડી અમારે છેક ધરમપુર સુધી જવું પડે. આજે પણ એવું બને છે કે સર્પદંશથી અમારા જ ગામમાં, એવું નહીં પણ આખા વિસ્તારમાં દર વર્ષે 3-4 તો મૃત્યુ થાય જ. કારણ કે ત્યાં ધારો કે કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં ગયો છે ને સાપ કરડે, એટલે ખેતરમાંથી એ ઘરે આવે, ઘરેથી કંઈક વાહનની કે બધી સગવડ ક્યારે થાય ને ધરમપુર પહોંચે. ધરમપુર 40 કિલોમીટર, અને 40 કિલોમીટર પણ 1.5 કલાક ગણવાનું, કારણ કે ઘાટના રસ્તા. અને આમ એવું કહેવાય કે જે સાપ જેટલા હોય એમાંથી મોટાભાગના બિનઝેરી હોય, પણ અમારે ત્યાં તો જે નીકળે છે એમાંથી 50% વધારે એ બધા ઝેરી જ હોય છે. એટલે સર્પદંશથી મૃત્યુ આજે પણ, એટલે દર ચોમાસે આપણને આખા વિસ્તારમાં થાય. વીજળી પડે છે, વીજળી પડવાનું પ્રમાણ ત્યાં એટલું બધું વધારે છે અમારા ધરમપુર, કે વીજળી પડીને દાઝી ગયા, વીજળી પડીને ગુજરી ગયા, એવું આજે પણ થાય છે. તો એ બધાની સામે તમે ક્યાં આરોગ્ય સેવા, એટલે અમારા ગામમાં આમ જોવા જઈએ તો આટલું બધું કર્યું જ છે ગવર્મેન્ટમાં, એમાં પહેલાં કરતાં સુધારો કે વધારો નથી થયો મારું નથી કહેવાનું, પણ ત્યાં સુધી પહોંચી નથી શકતા. એટલે આરોગ્ય સેવા પણ, એટલે પછી આરોગ્યનું જ કામ અમે ત્યાં રહીએ છીએ, પણ અમારી ટીમમાં તો કોઈ આરોગ્યનું કામ કરી શકે એવું કોઈ છે નહીં, અને એવું કોઈ સ્કોપ નથી. એટલે બાકી આરોગ્યનું જ કામ કરવું હોય તો આજે કેટલી બધો અવકાશ છે ધરમપુર, એવું મને દેખાઈ રહ્યું છે, કે એવી કોઈ ત્યાં નથી સુવિધા. હા, એટલે જે અભય બંગ ને રાણી બંગ જે બેરફૂટ ડોક્ટર વાળી વાત છે, એવા જે ખરેખર ડોક્ટર ન હોય પણ આ વસ્તુને સાચવી લેતા હોય, નજીકમાં જ કોઈ બેઠો હોય ને એને આવડતું હોય ઝેરનું મારણ કરતા, એવું કોઈક હોવું જોઈએ. અને મને એવું પણ લાગે છે કે પ્રકૃતિ, જે પ્રકૃતિથી આકર્ષાઈને સામાન્ય માણસો ત્યાં પહોંચે છે, અથવા એમ કહીએ કે એક ઉદ્દેશ સાથે સુજાતા જેવી વ્યક્તિ ત્યાં પહોંચે છે, એને જ આ પ્રકૃતિ પાછી ધ્યાન રાખે છે કે વિકસો પણ અમુક મર્યાદામાં વિકસો. કદાચ એને આપણે જે પોષતું તે મારતું એ આપણી પંક્તિ છે, હા, એ ક્રમ દિશે છે કુદરતે, એવો ક્રમ જ્યાં તમે બેઠા છો ત્યાં છે. મને એ વાતનો આનંદ છે કે આપણે આજે બહુ વિગતે વાત કરી છે. તમને એવું લાગે છે કે મેં હજી કોઈ એવો પ્રશ્ન ન પૂછ્યો હોય, તમારે કહેવા જેવું હોય તો તમે મને કહી શકો છો, આપણે મુક્ત છીએ. બસ તરત તો એવું કઈ નથી સોચતું, છતાં એવું તો હવે આટલા બધા અનુભવો ને એવું તો કઈક હશે કે, પણ કાયમ જેવું થાય છે એવું જ થાય ને, કે પતે ને પછી ઘરે જઈએ પછી એવું થાય કે આ તો ભાઈ રહી ગયું, કે આ તો હવે મમ્મી પપ્પા મમ્મીને વિદાય લીધી, પણ પછીના સમયમાં એ લોકોને સંતોષ થયો કે આ સરસ પ્રવૃત્તિમાં જોડાયેલ છે. હા, અને એ લોકો ત્યાં આવીને રહેતા, એટલે જો આ જ્યારે હું જોડાવા જઈ રહી હતી ત્યારે પણ એમને પણ એટલી ખાતરી તો હતી જ કે આ જે કહી રહી છે અમે જે છે એના કરતા આ જ વધારે, કારણ કે પોતે પણ એમાં જ હતા ને. મારા પપ્પા પણ ચીલાચાલુ જિંદગીમાં ચીલાચાલુ નોકરી કરતા હતા, ને ગાંધીના વિચારના સંપર્કમાં આવ્યા ને પછી વેડછી આવ્યા,
એટલે એમને આમાં એ હતું જ, પણ કદાચ મને તો એવું પણ લાગે છે કે કદાચ એમના દીકરાએ આવી ઈચ્છા બતાવી હોત તો એમને આટલી ચિંતા ન થઈ હોત. એક દીકરી હતી એટલે એમને વધારે, અને મમ્મીએ પણ ત્યાંની એક આખી નોકરી છોડીને અહીંયા આવવાનું થયું, એટલે કદાચ તમારા લોકોના રૂટ્સ છે એ વેડછીમાં બરાબર નખાણા. અને એ સમયના બધા જે ગુરુજનો હતા એને પાણી પાયું એટલે નાનો છોડ થયો, અને અત્યારે હવે ખડકીની અંદર અનેક બીજા છોડને ઉછેરવાનું કામ કરે છે. હું વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલન વતી આભાર માનું એવું કહીશ તો કદાચ નહીં ગમે, પણ ખૂબ આનંદ વ્યક્ત કરું છું કે આવી સરસ મજાની ગોષ્ઠી માટે સમય આજે આપણને મળ્યો. આપણે એ જ પ્રકૃતિનો પણ આભાર માનીએ કે એણે આપણને આવો માર્ગ ચીંધ્યો, જેથી કરીને આવતીકાલની પેઢીને, આજના લોકોને, ખાસ કરીને જે ઘણા બધા દાતાઓ છે કે જે લોકોને ક્યાંક કોન્ટ્રીબ્યુટ કરવું છે પણ દે આર નોટ એબલ ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રોપર પ્લેસ. મને એવો પણ અનુભવ છે, ઘણા લોકો પૂછતા હોય છે. બીજું ન કહેવાય છતાં પણ એ છે કે ભારતમાં લોકોને શંકાય બહુ છે કે ભાઈ અહીંયા દાન આપીએ પછી એ ઉગશે કે નહીં ઉગે. પણ એટલી શંકા નથી, અનુભવો પણ એટલા છે એટલા માટે શંકા હશે. હા, એટલે જ હશે, અનુભવના આધારે જ હશે. પણ જ્યાં રૂપિયો સવા રૂપિયો થઈ શકતો હોય એવું જો અનુભવ થતો હોય, એવી એક સંસ્થાનો આજે અમે પરિચય આ અસ્મિતા વિશેષ સંવાદથી આપ્યો છે. અમારે મન સુજાતા એ એવી અસ્મિતા છે ગુજરાતની કે આપણે જ્યારે જય જય ગરવી ગુજરાત બોલીએ છીએ ત્યારે એમાં આવી અસ્મિતાઓને લઈને બોલી શકીએ છીએ, અને એ માટે હું પ્રકૃતિનો આભાર માનું, આપનો પણ ખૂબ ખૂબ અહોભાવ વ્યક્ત કરું, અને પ્રાર્થના કરું કે ધીમે ધીમે કરતાં ધરમપુર છે એ ધર્મપુર બને અને કુદરત પૂરેપૂરા આશીર્વાદ સાથે એને વિકાસના માર્ગ આપે, અને એની લીડરશિપ જેમ દયારામ દાદાએ છૂટ આપી, કાંતિકાકાએ છૂટ આપી, એમ પછી ભવિષ્યમાં સુજાતાના હાથ નીચે એવી 11 કન્યાઓ તૈયાર થાય એવી આપણે આશા વ્યક્ત કરીએ. વિદાય લઈએ. થેન્ક યુ વેરી મચ.